વ્યાખ્યાનમાળાની શરૂઆત કરીએ. વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નીતિનભાઈ સોનાવાલા તેમજ સંઘના મંત્રી નીરુબેન શ્રીમતી નીરુબેન શાહ તેમજ સંઘના મંત્રી અને પ્રબુદ્ધ જીવનના તંત્રી ડૉક્ટર સેજલબેન શાહને મંચ પર પધારવા આમંત્રિત કરું છું. આજના પ્રથમ વ્યાખ્યાતા શ્રી સુરેશભાઈ ગાલા તેમજ બીજા વ્યાખ્યાતા ડૉક્ટર નરેશભાઈ વેદને મંચ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું. પર્યુષણ વ્યાખ્યાનમાળાનો સાતમો દિવસ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલી ભદ્રાયો, જૈનો ધર્મસ્તુ મંગલમ. અંગૂઠી અમૃત વસ્તે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળદાતાર. સાતમા દિવસના પ્રવેશ સાથે પર્યુષણ પૂરા થશે એવી પણ ગ્લાનિ મનમાં થોડીક છવાયેલી છે. આમ તો આત્મસંયમ સુધીની ભૂમિકા ગઈકાલે પૂરી થઈ જવી જોઈતી હતી અને આજે આત્મશુદ્ધિ તરફ પ્રયાણ કરવાનું છે, કારણ કે આવતીકાલે તો સંપૂર્ણ પક્ષાલન છે આપણું. આ ભૂમિકામાં આપણને લઈ જવા માટે 6 દિવસ સુધી લગાતાર વિદ્વાન વક્તાઓએ આપણને નવડાવ્યા અને એમની વિદ્વતામાં નાતા નાતા આપણે ક્યાં પહોંચ્યા એ તો આપણે જ જાણીએ. કારણ કે શર્મિલાબેનના જ શબ્દોની જો હું વાત કરું તો, મન સે બડાના દર્પણ કોઈ, મન એ જ સૌથી મોટું દર્પણ છે. અને એની જ વાત આપણે આપણા મનને પૂછીએ. આ વ્યાખ્યાન તરફ આગળ વધીએ અને આજના વક્તાનો હું પરિચય આપું એ પહેલાં વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નીતિનભાઈ સોનાવાલા આજની પ્રાસ્તાવિક ભૂમિકા રજૂ કરશે, ત્યારબાદ આપણે આગળ વધશું. નીતિનભાઈ સોનાવાલા. આપ સર્વ શ્રોતા શ્રોતાગણોને નમસ્કાર કરીને મારી વાતની શરૂઆત કરું છું. આજે સવારના લગભગ 3:30 વાગે ઉઠી ગયો. મારા આજના જે સવારના થોડા અનુભવો છે એ થોડા શેર કરવા માંગુ છું અને એ બધો યશ આ મંચને જાય છે, આ જૈન યોગ સંઘને જાય છે, આપણા પુરોગામી મહાનુભાવોને જાય છે. 3:30 વાગે ઉઠ્યો, બાજુમાં એક પુસ્તક હતું પ્રવાસ ભીતરનો. હમણાં જ મને મળ્યું તો 2 દિવસ પહેલા, અને જે ચિંતન શરૂ કર્યું એ ચિંતનના આધારે એમ જ લાગ્યું કે આ પ્રવાસ ભીતરનો કરવાની બહુ જરૂર છે. એક નવી દિશા મળી છે મને, એટલે હું ડોક્ટર સેજલબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાત એવી છે કે અમારા ઘરે છેલ્લા કેટલા વર્ષોથી કમલેશભાઈ સર આવે છે ભણાવવા માટે. દીપ્તિ અને બીજી બધી એમની મિત્રો આવે છે, એમાંથી ઘણા અહીંયા હાજર પણ છે. કમલેશભાઈ અમને આ લોકોને શીખવાડે, કોઈ કોઈ વાર 2-4 જણા જ હોય તો હું એ વખતે લાભ લઈ લઉં. એક દિવસ હું એમને ત્યાં હાજર હું બેઠો હતો અને એમને એક વાત કરી, સરસ વાત કરી, 5 બળની વાત કરી. 5 બળ કયા કયા બળ? તો પિંડ બળ, પીઠ બળ, પ્રજ્ઞા બળ, પુણ્ય બળ અને પ્રભુ બળ. આવી સુંદર વાત કરી, એના ઉપર આજે સવારમાં મને આ ભીતરની વાત આવી, પછી આ વિચાર આવ્યો આ 5-5 બળનો, અને પછી મને એની અનુપ્રેક્ષા કરવાનું મન થયું. 3:30 ના 5:30 ક્યાં થયા એ મને ખબર નથી, પણ એક વાહન વીચરી રહ્યું છે, એની અંદર ફ્યુલ છે, એ ફ્યુલ અમૃત રૂપે આગળ વધે છે,
એની અંદર એક બળ, બીજું બળ, ત્રીજું બળ, એક અમૃત, બે અમૃત, ત્રીજું અમૃત, ચોથું અમૃત, આ બધું ફ્યુલ રૂપે જઈ રહ્યું છે, મળી રહ્યું છે. તો પહેલું બળ જે પિંડ બળ છે, પિંડ બળ એટલે આપણે માતા પિતા માતાના ગર્ભમાંથી આવી, પછી માતા પણ પોષણ કરે, પિતા પણ એની મહેનતથી પોષણ કરે, એક આપણું પિંડ સરસ રીતે બને અને એને આપણે સ્વાસ્થ્ય રાખવાનું છે. જો એ પિંડને સ્વાસ્થ્ય રાખીએ ઉપવાસ દ્વારા, પૂજા આપણે ઉણોદરી દ્વારા કે પછી સાત્વિક ભોજન દ્વારા, તો એ આપણે સરસ રીતે બળ, પહેલું બળ પિંડ બળ આપણું ઠેક સુધી સાથે રહે છે અને આપણી વચ્ચે ક્યાંય વિક્ષેપ નથી પાડતું આપણી સાધનામાં. જો શરીર બરાબર ન હોય તો આપણી સાધના બરાબર ન થાય. તો આ પિંડ બળ બહુ જરૂરી બને છે અને એ વાહનમાં આપણો પ્રવાસ શરૂ થાય છે. થોડો વખત આગળ જાય છે અને પીઠ બળ મળે છે. પીઠ બળ એટલે કે આપણામાં ક્ષમા માંગવાની, ક્ષમા આપવાની એક હિંમત હોય, સારા સારા સત્કાર્યો કરવાની એક આપણી તીવ્ર ઈચ્છા હોય, ત્યારે આપણી બાજુ આપણું કુટુંબ, આપણો મિત્રો, આપણી બાજુ પશુ પક્ષી, આપણી બાજુમાં જીવજંતુ જે કંઈ હોય એને એકદમ શાંતિ મળે છે અને એ લોકોનું બધાનું પીઠ બળ આપણને મળે છે. આ એક વાહન વધુ આગળ વધે છે, વધુ હળવું બને છે અને આ બીજું અમૃત છે. ત્રીજું અમૃત પિંડબળ થયું, પીઠબળ થયું. હવે આપણે ત્રીજા બળ તરફ આગળ વધીએ, એ છે પ્રજ્ઞાબળ. પ્રજ્ઞાબળ એટલે કે સારા સારા ભાવથી, સારા વાંચનથી કે પછી આપણી આજુબાજુ કોઈ નિમિત્ત એવું બની જાય છે. મારા અનુભવથી હું તમને કહું તો કેટલાક વર્ષો પહેલાં અચાનક મારે આચાર્ય મહાપ્રજ્ઞજીને ત્યાં વંદન કરવાનું થયું અને બહુ નિકટ જઈ શક્યો. એમને મળવાનું પણ મુશ્કેલ હોય ત્યાં મને એમની બાજુમાં જવા મળ્યું, મને એમની અમિત દ્રષ્ટિ મળી, મને આશીર્વાદ મળ્યો, મને એમની સમક્ષ ભજન ગાવાનું એમને સૂચન કર્યું ને એમને ભજન ગાયું. એ દિવસથી મારામાં જબરજસ્ત પરિવર્તન આવ્યું. એ પછી આજ ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી, મારાથી માત્ર 25 કિલોમીટર દૂર જ એમનો આશ્રમ છે, એમને ત્યાં મને મળવાનું થયું અને એમને મને વંદન કર્યા, મેં એમને વંદન કર્યા અને એમની નજીક ને નજીક આવતો ગયો અને મારા આશ્રમમાં દર વર્ષે કોઈક ને કોઈક રીતે મને આશીર્વાદ આપવા તેઓ વધારે છે. એ પછી હમણાં 2011માં આ મંચ ઉપર આપણે વિચરતા સમુદાય સમર્થન મંચને સંસ્થાને લીધેલી 60 લાખ રૂપિયા જેવી ધનરાશિ આપણે ભેગી કરેલી, એવા મિત્તલબેન પટેલની ત્યાં મોરારી બાપુની કથા હતી અને મોરારી બાપુની કથામાં હું ત્યાં હાજર હતો. લીલાધરભાઈ ગડા અને મિત્તલબેને મને ત્યાં મંચ ઉપર બોલાવ્યો અને મોરારી બાપુના હસ્તે રામાયણ અપાવ્યું. આ એક મને ત્રીજી પ્રજ્ઞા મળી. એ પછી મને સતત મળતી રહી અને આવા બધા મહાન વક્તાઓની વચ્ચે અહીંયા બેસવા મળે છે. આ એક મને પ્રજ્ઞા બળ મળ્યું છે. આ ત્રીજું બળ છે. મોરારી બાપુની બાજુમાં પણ આ વખતે બેસવા મળ્યું ખરેખર મારા અહોભાગ્ય છે. આવા બધા જ જેને ઊંડાણથી મનન મંથન અધ્યયન કર્યું છે એવા બધા વક્તાઓની બાજુમાં બેસવા મળે અને આપણને કંઈ જાણવા મળે, કાંઈ ન મળે તો એ લોકોના સ્પંદનો મળે, ખરેખર એ આ એક ત્રીજું પ્રજ્ઞા બળ મળે છે. એ પછી ચોથું બળ છે, એ આપોઆપ મળતું જાય છે. જ્યારે આવા કાર્યો કરતા રહીએ છીએ, પરોપકારના કાર્યો કરવાની આપણને સૂઝ આપે છે, સમજ આપે છે, ત્યારે આપણને પુણ્યબળ મળતું જ રહે છે. સતત ક્યાંથી મળતું રહે છે ખબર નથી પડતી અને પુણ્યબળ આપણને શું એનું રિઝલ્ટ આપે છે એ પણ આપણને ખબર પડતી નથી. આવું ચોથું બળ પણ મળે છે અને આ આપણું વાહન વધારે ને વધારે આગળ વધતું જાય છે આ બધા અમૃતરૂપી બળથી, અને એ વાહન હલકું થતું જાય છે અને ઉપર ને ઉપર જતું જાય છે અને એની ગતિ વધારે ને વધારે વધતી જાય છે. છેવટે ક્યાંક આપણને આ બધું કરીએ ત્યારે જાણે આપણી સામે જ પ્રભુ ઉભા હોય ને એવું પ્રભુબળ આપણને મળે છે. અને આ પ્રભુબળ મળે પછી આપણે એટલી ઊંચાઈ પર આવો વાહન લઈ જાય છે. આ બધી કેટલીક કલ્પનાઓ છે ને કેટલીક સચ્ચાઈ પણ છે, પણ એ વાહન આપણને ક્યાં ને ક્યાં લઈ જાય છે એ ખબર નથી પડતી. પણ મને લાગે છે કે આ મોક્ષ તરફ જવાનો આ પાંચે પાંચ બળમાં શક્તિ છે અને એ મને મળી છે.
એના માટે હું પ્રભુનો પાડ માનું છું અને આ મંચ ઉપર આપણને બધાને એવી શક્તિ મળતી રહે અને આપણે ખૂબ બધા આગળ વધીએ સાથે મળીને એવી પ્રભુને પ્રાર્થના કરી અને હું મારી વાતને વિરમું છું અને બીજા વક્તા અને પહેલા વક્તા આપણા સુરેશભાઈ ગાલા જે ખૂબ જ ગંભીર વિષય લઈને આવે છે પોતાનું મનન મંથન અને ધ્યાન કરતા હોય છે એવો આપણી સમક્ષ રજૂ કરશે એમની વિશેષ પરિચય આપવા હું સેજલભાઈને કહું એ પહેલાં બે વાર તમને કહેવાની છે આજે આપણી વચ્ચે મંગલ પ્રભાત ગોઢા આવવાના છે ધારાસભ્ય એમને આપણે બે મિનિટ આપણે આશીર્વચન કહેવા કહીશું અહીંયા અને બીજા એક સારિકાબેન મહેતા જેઓ બિહારમાં આપણા સમેત શિખરના કેટલાક વિવાદો ઊભા થયા છે એમાં જૈનોનો એમને સહકાર જોઈએ છે તો બે મિનિટ એમની વાત કરવા આપણે એને મંચ ઉપર બોલાવશું એ પછી આપણા બીજા વક્તાની વાત કરશે સેજલભાઈને હું પહેલા વક્તાની પરિચય આપવાનો વિનંતી કરું છું નમસ્કાર અને તેજ પ્રાપ્ત થયું છે હૃદયમાં કરુણા અને પ્રેમનો તીવ્ર ભાવ છે અત્યંત નિખાલસ અને પારદર્શી જેમનું વ્યક્તિત્વ છે જેમના શબ્દે શબ્દે તેજના કિરણ કંઈક એવા ફૂટે છે કે ભાવક કે સાંભળનાર જો અંધારામાં રહેવા ઈચ્છે તો પણ ન રહી શકે અને પરમ પ્રજ્વલિત એવી શક્તિ ચેતના તરફ જે આપણને વાળી શકે એ છે આદરણીય સુરેશભાઈ ગાલા. સાંસારિક વાતો વિશેમાં શું વાત કરું એમની બીએસસી કર્યું છે ત્યાર પછી બંધુ ત્રિપુટી મહારાજ સાહેબ પાસે તિથલમાં રહીને તેમણે જૈન શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું શાંતિ નિકેતન અને એમના અનેક અભ્યાસો પાતંજલ સૂત્ર વિશે કે પછી યોગ વિશે કે ઉપનિષદ વિશે સંત સાહિત્ય સુખી સાહિત્ય આવો તો અનેક અભ્યાસ કર્યો છે પણ સુરેશભાઈ જરા જુદા છે. મલકનો મરમ નામનું એમનું પુસ્તક પ્રકાશિત થયું મુંબઈ જૈન યુવક સંઘે જે પુસ્તકને પ્રકાશિત કર્યું છે અને એ સમયગાળામાં મુંબઈ સમાચારમાં એ પુસ્તક વિશે રિપોર્ટ આવ્યો હતો અંદાજે 2013 ની વાત છે. મરમનો મલક પુસ્તક વિશે પ્રકાશિત થયું અને મુંબઈ સમાચાર ત્યારે લખે છે એ સમયનું છાપ્યું કે મુંબઈ જૈન યુવક સંઘ ખરેખર ક્રાંતિકારી પગલાં લેવા માટે તૈયાર હોય અને એને બિરદાવવા પડે એવું કામ થયું છે કારણ કે આ પુસ્તકમાં 6 પ્રકરણો સુધી તો બરાબર છે પણ 7મું પ્રકરણ જે સુરેશભાઈના ક્રાંતિકારી અને આજના પ્રસ્તુત એવા વિચારો સાથે મુકાયેલું છે શું જૈન ધર્મ જીવન વિરોધી છે અને આ સાથે એમને ધર્મની કેટલીક બાબતો સાથે આજની પ્રસ્તુતતાને મૂકીને વાતને રજૂ કરી છે. આવા ક્રાંતિકારી પુસ્તકોને પ્રકાશિત કરવાની જૈન યુવક સંઘે જે હિંમત દાખવી એને બિરદાવતા આપણું વધારે ગૌરવ ત્યાં થાય છે કે સુરેશભાઈ જેવી વ્યક્તિ આપણી સાથે જોડાયેલી છે. સુરેશભાઈ એક જગ્યાએ મને કહે છે કે શબ્દો પ્રભાવિત કરી શકે પણ સાધના પ્રકાશિત કરી શકે છે. એક હમણાં જ એમનો મને જે પરિચય થયો એ પરિચય છે તત્કાળ કવિ છે ઝવેરચંદ મેઘાણી પછી હું સુરેશભાઈને ફરીથી એ રીતે પણ યાદ કરું કે કોઈ પણ ઘટના બને અને તરત જ પોતાના હૃદયના ઉમળતાથી એ તરત જ એને કાવ્ય સ્વરૂપમાં રજૂ કરી શકે છે અને સુરેશભાઈ અને ગીતાબેનને જ્યારે મળીએ ને ત્યારે સંપૂર્ણ સંતુષ્ટિનો અનુભવ થાય છે અને સંપૂર્ણ સંતુષ્ટિનો અનુભવ ગીતાબેનનું વ્યક્તિત્વ જ્યારે આપણને આપે ત્યારે સભાગૃહમાં હાજર છે એટલા માટે ખાસ નોંધ લઉં છું. સુરેશભાઈ આવો તમારા શબ્દોમાં પ્રકાશમાન થવા અમે તત્પર છીએ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મીલિતમ યેન
तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्री नितिन भाई, सैजल बेन अने मित्रों, सद्गुरु को वंदन करो दीनी अमृत वेल, सद्गुरु को वंदन करो दीनी अमृत वेल, टूटो पड़दो भ्रम को समझ गयो सब खेल। सद्गुरु एटले आत्मज्ञानी अने अनेकांतवादी आचार्य, एवा आचार्य मने अमृत वेल रूपी आत्मसाधना आपी। अमृत एटला माटे कदाच आ जन्म में हूँ साधना पूरी न करी शकूँ तो आवता जन्मे पण मारी साथे रहेवानी छे। ए अमृत वेल आपी एटले मारो भ्रम तूटी गयो। मारो एक ज भ्रम हतो कि हूँ देह छूँ अने हूँ मन छूँ, ए भ्रम तूटी गयो अने मने आ विश्वनो सकळ खेल समझाई गयो। आ सृष्टि एटले नरसिंह मेहता भी केवू पड्यू ने, आ सृष्टि मंडाण छे एणी पेरे जोगी जोगेश्वर आ कोक जाणे। मारे आजे वात करवानी छे आचार्य एटले हूँ ए ब्रॉड सेंसमां लऊं छूँ કે મુનિ ભગવંતો, એમાં ઉપાધ્યાય પણ આવી ગયા, મુનિશ્રી પણ આવી ગયા, જૈન આચાર્યોની વાત કરવાની છે। જે બેન સેજલબેને જે વાત કરી ને આજે કે ચદરિયા ઝીણી ઝીણી, એમાં બોલા નિર્મલ, આ આચાર્યો બધા એમાંની વાત કરવાની છે કે જેણે નિર્મલ ચદરિયા ઓઢી છે, કે જે મલવિહીન છે, એવા આચાર્યોના પ્રદાન વિશે થોડીક મારે વાતો કરવાની છે। આ આચાર્યો બધા સદગુરુ છે। સદગુરુ કો વંદન કરું શીખાયો એક ખેલ, સદગુરુ કો વંદન કરું શીખાયો એક ખેલ, મન મરકટ વસ હો ગયો ઉતર ગયો સબ મેલ। મને એક એવી પદ્ધતિ શીખવાડી કે મનરૂપી મરકટ વશમાં આવી ગયું અને મેલ કર્મ વાસના સંસ્કાર એનો મેલ ઉતરી ગયો। જૈન ધર્મમાં આત્મજ્ઞાની અને અનેકાંતવાદી આચાર્યો તો ઘણા થયા છે, એમનું પ્રદાન પણ અલગ અલગ ભૂમિકાએ અલગ અલગ રહ્યું છે। કેટલાક આચાર્યો એવા છે કે મુનિ ભગવંતો જેમણે પોતાના શિષ્યોને આત્મસાધનાના માર્ગે પ્રયાણ કરાવ્યું, એમણે બાહ્ય ભૂમિકાએ કંઈ પ્રદાન આપ્યું પણ ન હોય પણ શિષ્યોને આ પ્રદાન કરાવ્યું। જેમ કે આનંદનજી મહારાજ સાહેબ, એણે ઉપાધ્યાય યશો વિજયજીને આત્મજ્ઞાનના માર્ગે ચડાવ્યા, ત્યારે ઉપાધ્યાય યશો વિજયજી લખ્યું આત્મસાધના કરતાં કરતાં, ચેતન અબ મોહે દર્શન દીજે, ચેતન અબ મોહે દર્શન દીજે, તુમ દર્શને શિવ પામી જે, તુમ દર્શને ભવ છી જે, ચેતન અબ મોહે દર્શન દીજે। સાધના કરતાં કરતાં એમને જ્યારે અનુભૂતિ થઈ દેહથી પર એવા ચૈતન્ય તત્વની, ત્યારે મેં લખ્યું સખીરી આજ આનંદ કી ઘડી આઈ, સખીરી આજ આનંદ કી ઘડી આઈ, કરકે કૃપા પ્રભુ દર્શન દીનો, ભવ કી પીડા મીટાઈ, ભવ કી પીડા મીટાઈ। આ આચાર્યો એ બે પ્રકારના આચાર્યો, એક જેમણે આત્મજ્ઞાનના માર્ગે પોતાના શિષ્યોને પ્રદાન આપ્યું અને એ લોકો બાહ્ય ભૂમિકાએ કંઈ કામ નથી કર્યું, આવા આચાર્ય વિશે આપણે શું કહી શકીએ? બે લીટીમાં કેવું હોય કે ધર્મ એ તો પાંપડો ઢાળ્યા પછીની વાત છે, ધર્મ એ તો પાંપડો ઢાળ્યા પછીની વાત છે, એટલે કે ભીતરે કશુંક ભાડ્યા પછીની વાત છે, એટલે કે ભીતરે કશુંક ભાડ્યા પછીની વાત છે। આવા આચાર્યનો ઉપદેશ શું હોય? પ્યાસા બહારના ભટક, પ્યાસા બહારના ભટક, ભીતર એક તળાવ, માર્ગ જાણ સદગુરુથી ને નાક ત્યાં પડાવ, માર્ગ જાણ સદગુરુથી ને નાક ત્યાં પડાવ। આવા આચાર્યો કેવા હોય છે? તો કે ઉલટી હી ચાલ ચલતે હૈ દીવાન ગે ઇશ્ક। આ આચાર્યો કેવા હોય છે? કે ઉલટી હી ચાલ ચલતે હૈ દીવાન ગે ઇશ્ક, આંખો કો બંધ કર દેતે હૈ દીદાર કે લીએ, આંખો કો બંધ કર દેતે હૈ દીદાર કે લીએ। આ આચાર્યો જે છે જેણે શિષ્યોને આત્મજ્ઞાનના માર્ગે પ્રયાણ કરાવ્યું, હવે એક મારે એવા આચાર્યો વિશે આજે વિરણ કરવાનું છે કે જેમને કારણે 2500 વર્ષથી આ જૈન અલ્પસંખ્યાનો જૈન ધર્મ ટકી રહ્યો છે। આવા આચાર્ય વિશે કેવું હોય તો શું કહી શકીએ આપણે? સદગુરુ કો વંદન કરું ઐસો કયો ઉપાય, આગળ વાત આવશે કે શું કર્યું છે એમણે। સદગુરુ કો વંદન કરું ઐસો કયો ઉપાય, પરંપરા અખંડ રહી નચિંત રહા સમુદાય, પરંપરા અખંડ રહી। આપણે શ્વેતાંબર જૈન સાધુની પરંપરાની વિગત કલ્પસૂત્રમાં છે। આદિનાથ પ્રભુ કે પાર્શ્વનાથ પ્રભુની વાત આપણે છોડી દઈએ, ભગવાન મહાવીર પછીની જે 2500 વર્ષની પાઠ પરંપરા જે છે કલ્પસૂત્રમાં સ્થવિરાવલ્લીમાં છે, આખો આખો ઉલ્લેખ છે
કે સુધર્મા સ્વામી પાઠ પર આવ્યા, એ પછી પ્રભવ સૂર્ય આવ્યા, જંબુસ્વામી આવ્યા, પ્રભવ સ્વામી આવ્યા, સ્વયંભૂ સૂર્ય આવ્યા, એમ કરતાં કરતાં દેવરથી ગણી ક્ષમા શ્રમણ સુધીની આખી પરંપરાનો ઉલ્લેખ સ્થવિરાવેલીમાં કરેલો છે. અને આપણે ત્યાં છે આ સાધુ જે સંસ્થા છે એના આચાર્ય તરીકે સુધર્મા સ્વામીનું નામ ગણાય છે. એટલે જ આજે સાધુ ભગવંતો જે વ્યાખ્યાન આપે છે એ પાઠને સુધર્મા સ્વામીની પાઠ કહે છે. અને સુધર્મા સ્વામી પછી જે પરંપરા આગળ ચાલી, દેવતી ગણી ક્ષમા શ્રમણ પછીની પરંપરા તો બધા જાણે છે, તો આ પરંપરા ટકી કેમ રહી? આજે આપણે વાત કરીએ કે આ જૈન વિશ્વની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન સાધુની પરંપરા કઈ? આ વિશ્વની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન જૈન પરંપરા એ જૈન સાધુની પરંપરા છે, જે વ્યવસ્થિત ચાલે છે અને અખંડિત ચાલે છે. આપણે વિવરણ કરીએ. ઇસ્લામ ધર્મને 1400 વર્ષ થયા છે અને જૈન ધર્મની પરંપરા તો 2500 વર્ષથી ચાલે છે. ક્રિશ્ચિયાનિટીને 2018 વર્ષ થયા છે. બૌદ્ધ પરંપરાને આપણે જોઈએ તો ભારતમાં કોઈ વ્યવસ્થિત રીતે બૌદ્ધ પરંપરા દેખાતી નથી, સાઉથ ઇસ્ટ એશિયામાં છે અને ભગવાન બુદ્ધ ભગવાન મહાવીરથી નાના પણ હતા. હવે બાકી રહી વૈદિક પરંપરા. વૈદિક પરંપરામાં ઋષિ પરંપરા ઘણી પ્રાચીન છે, પણ ઋષિ પરંપરા એ સાધુ પરંપરા નથી. કે કશ્યપ ગોત્ર છે, ભારદ્વાજ ગોત્ર છે, એ બધા ગોત્ર જે છે ઋષિઓ પરણેલા હતા, એટલે સાધુ પરંપરા નથી. વૈદિક પરંપરામાં સાધુ પરંપરા પહેલવહેલી શરૂ કરી આદિ શંકરાચાર્યે, જેને લગભગ 1100 વર્ષ થયા, જેને કહેવાય છે 10 નામી સાધુ પરંપરા. 10 નામી સાધુ પરંપરા એટલે કે જ્યારે દીક્ષિત થાય છે વ્યક્તિ ત્યારે એના નામની પાછળ 10 નામમાંથી એક નામ લાગે એને 10 નામી પરંપરા કહેવાય. ક્યાં ક્યાં નામ છે? ગિરી, પુરી, ભારતી, વન, તીર્થ. એવા 10 નામ છે, જેમ કે દયાનંદ, સરસ્વતી, પૂર્ણાનંદ, તીર્થ. આ બધા નામો જે છે એ 10 નામી પરંપરા. એ પરંપરાને 1100 વર્ષ થયા. તો પ્રશ્ન એ થયો કે એનો અર્થ એમ થયો કે આખા વિશ્વમાં સૌથી જૂનામાં જૂની અખંડિત અને વ્યવસ્થિત રીતે ચાલતી હોય તો એ જૈન સાધુની પરંપરા છે. શા માટે આ ટકી રહી? આટલી અલ્પસંખ્યક જૈન પરંપરા શા માટે ટકી રહી? આપણે એની પર વિચાર કરીએ એની ઉપર, ત્યારે આચાર્યનું પ્રદાન આપણને સમજાશે. ભારતમાં ઇસ્લામ ધર્મ જોરશોરથી ફૂલી ફાલી રહ્યો હતો, મોગલોનું શાસન ચાલી રહ્યું હતું, બળજબરીથી અને લાલચથી વટલાવવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. સિદ્ધપુરના જે બ્રાહ્મણો હતા એ લોકોને વટલાવીને વોરા બનાવ્યા, અને સૌરાષ્ટ્રના લોહાણામાંથી ઘણા મેમણ અને ખોજા બન્યા. આપણને પ્રશ્ન થાય છે શા માટે એક પણ જૈન શ્રાવક શ્રાવિકાને બળજબરીથી કે લાલચ આપીને વટલાવ્યા નથી? શા માટે? આપણા જે ચતુર્વિધ સંઘ છે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, કે ભાઈ જૈન ગ્રંથ ભંડારો, જૈન ઉપાશ્રયો કે જૈન મંદિરો, અપેક્ષાએ ઓછા તૂટ્યા છે. જે રીતે હિન્દુ પરંપરાના મંદિરો ખંડિત થયા છે એ રીતે જૈન પરંપરાના મંદિરો ખંડિત નથી થયા, એનું કારણ શું? શા માટે જૈન શ્રાવિકાઓને ઉપાડીને મુસ્લિમો લઈ નથી ગયા? અપેક્ષાએ તમે કોઈ લગભગ ઊની આંચ આવતી નથી. મારી દ્રષ્ટિએ ચાર કારણો છે. પહેલું કારણ, તીર્થંકર પ્રભુની અચિંત્ય શક્તિ. બીજું કારણ, શાસન દેવી દેવતાઓની અમિત દ્રષ્ટિ. આ બે કારણો તો સૂક્ષ્મ ભૂમિકાએ છે, પણ ત્રીજું અને મુખ્ય કારણ જે છે આચાર્ય ભગવંતોનું તપોબળ, મંત્રબળ, અહિંસક જીવનશૈલીનું બળ, જીવ જગતના દરેક જીવો પ્રત્યે કારુણ્ય ભાવ એનું બળ, દુરંદેશી અને સમય પ્રમાણે નિર્ણયો લેવાની શક્તિ, આ મુખ્ય કારણ. અને ચોથું કારણ છે જૈન શ્રાવકોનો જૈન શાસન પ્રત્યેનો સમર્પણ ભાવ, અનન્ય ભક્તિ તીર્થંકર પ્રભુ પ્રત્યે, અને જીવદયાની પ્રવૃત્તિ માટે લક્ષ્મીનો છુટ્ટે હાથે વાપરવાની વૃત્તિ, અને આચાર્યોના વચનને શિરોમાન્ય ધરવાની વૃત્તિ. આ ચાર કારણોને લીધે મારી દૃષ્ટિએ આ પરંપરા ટકી રહી છે. આ તમે એનાલિસિસ કરો ચાર કારણનું, તો જૈન શ્રાવકોમાં પછી જે સંસ્કાર આવ્યા એનું મૂળ કારણ છે જૈન આચાર્યો. એટલે હું બ્રોડ સેન્સમાં લઉં છું, મુનિ પણ આવી ગયા. આચાર્યોએ જોયું, બહુ દીરંદેશીવાળા હતા, કે મોગલોની આગળ કોઈનું ચાલવાનું નથી. હવે આપણે આપણા ધર્મને સુરક્ષિત રાખવો છે, સલામત રાખવો છે, એને વ્યવસ્થિત વિકસાવવો છે, તો કરવું શું? એક જ રસ્તોને દેખાડ્યો કે રાજ્યકર્તાઓ સાથે સંબંધ બાંધવા પડશે, મુસ્લિમ સુબાઓ અને મુસ્લિમ નવાબો સાથે સંબંધ બાંધવા પડશે. એટલે એમણે એક વ્યૂહરચનાની તૈયારી કરી. જુઓ, આજનો યુગ હોય કે પહેલાંનો યુગ હોય, કોઈ પણ રાજ્યકર્તાને તમારે એની પર પ્રભાવિત કરવો હોય તો 3 વસ્તુની જરૂર પડે છે.
તપ ત્યાગ વૈરાગ્ય સાધના માટે સારી વાત છે, પણ જ્યારે રાજ્યકર્તાને પ્રભાવિત કરવા હોય તો ત્રણ વસ્તુની જરૂર પડે છે, મંત્રબળ, જ્યોતિષનું બળ અને દવાઓનું જ્ઞાન. ત્રણ વસ્તુ યાદ રાખજો, મંત્રબળ, જ્યોતિષ બળ અને દવાઓનું જ્ઞાન. એટલે આચાર્યોએ વ્યૂહરચના શરૂ કરી, જે હોશિયાર જૈન સાધુ હતા એ લોકોને તૈયાર કર્યા, એ લોકોને મંત્રવિજ્ઞાનમાં પ્રવીણ કર્યા, જ્યોતિષ શાસ્ત્રમાં પ્રવીણ કર્યા અને આયુર્વેદમાં પ્રવીણ કર્યા, અને એ લોકોને નામ આપ્યું યતિ. યાદ રાખજો, યતિઓનો બહુ મોટો ઉપકાર છે. જૈન આચાર્યોએ હોશિયાર સાધુઓને યતિ બનાવ્યા, યતિ બનાવીને એ લોકોને એક ઇલાકો સોંપી દીધો કે તમારે આ ઇલાકો સંભાળવાનો છે જ્યાં જૈનોની વસ્તી છે. એમનું કામ શું હતું યતિઓનું? એક જ જગ્યાએ રહેવાનું હતું અને મુસ્લિમ નવાબ અને મુસ્લિમ સુબાઓ સાથે ગરોબો કેળવવાનો હતો. અને ગરોબો કેળવીને શું કરવાનું હતું? સેના દ્વારા? પોતાના મંત્રબળ દ્વારા, જ્યોતિષ બળ દ્વારા અને દવાઓના જ્ઞાન દ્વારા. અને સામે શું? સામે એક જ વસ્તુ માગવાની હતી કે જૈન સંઘની સલામતી, જૈન સંઘની સુરક્ષા, કે જૈન સંઘો ઉપર કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થવી જોઈએ. અને મારે કહેવું જોઈએ કે આચાર્યોની આ વ્યૂહરચના સફળ થઈ. મુસ્લિમ સુબાઓને આ યતિઓ ઉપર એટલો વિશ્વાસ હતો કે જનાનખાનામાં જઈ અને બેગમોની દવા કરવાની એમને છૂટ હતી. એટલે આ મોટું એક વ્યૂહરચના આચાર્યોની હતી, જેને કારણે આ મોગલ કાળમાં આપણો ધર્મ ટકી રહ્યો. બીજું, આપણે જઈએ આગળ. અકબર બાદશાહને ચકલીની જીભની ચટણી ખાવાની ટેવ હતી, રોજની 100 ચકલી મારતો હતો. હીરસૂરી મહારાજ સાહેબના પરિચયમાં આવ્યા પછી એણે આ બંધ કરી દીધો. અને હીરસૂરી મહારાજ સાહેબ પાસેથી સૂર્ય સહસ્ર નામનો પાઠ પણ શીખા. તો હીરસૂરી મહારાજ સાહેબે દુરંદેશી વાપરી અને પોતાના શિષ્ય ભાનુચંદ્ર ગણીને પર્શિયન અને ફારસીના નિષ્ણાત બનાવ્યા. તો વિચારજો, આચાર્યોની દુરંદેશી. હીરસૂરી વીરે મારા સાહેબે પોતાના શિષ્ય ભાનુચંદ્ર ગણીને ફારસી અને પર્શિયનના નિષ્ણાત બનાવ્યા. અને શું કામ કરે ભાનુચંદ્ર ગણીએ? અકબરના દીકરા શાહજહાન જહાંગીરને પર્શિયન અને ફારસીનો અભ્યાસ ભાનુચંદ્ર ગણીએ કરાવ્યો છે. ભાનુચંદ્ર ગણીએ જહાંગીરને પર્શિયન અને ફારસીનો અભ્યાસ કરાવ્યો છે. એટલે શું થયું? જહાંગીર જ્યારે બાદશાહ થયા ત્યારે એમને માટે ખૂબ જ આદરભાવ કરાવતા હતા અને એને પત્ર લખતા હતા, સલામ પાઠવે અને કે કંઈ મારે લાયક કંઈ કામકાજ હોય તો તમે કહેજો. અને મોગલ બાદશાહોએ જૈન સાધુઓને ફરમાન આપ્યા હતા, એ ફરમાનની કોપી એલડી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદે બહાર પાડી છે કે મોગલ બાદશાહોએ જૈન સાધુઓને આપેલા ફરમાનો. મોગલ બાદશાહો સાથે એટલો બધો અંગત સંબંધ કેળવે રાખેલો એમણે કે જૈન સંઘને કોઈ ઊની આંચ આવી નહોતી. હવે જુઓ જૈન યુતિનું પ્રજ્ઞાન. કચ્છમાં યુવરાજ દેસલજી, એમના જે પુત્ર હતા લખપતજી, એ નાનપણથી એને સાહિત્યમાં રસ હતો. લખપતજીને ત્યાં ભુજની અંદર એમણે એક વ્રજભાષાની પાઠશાળા સ્થાપી, કવિ હમીરજી રત્નુની પ્રેરણાથી. એને શીખવાડવા માટે કોણ આવ્યા હતા? રાજસ્થાનથી જૈન યતિ કનક કુશળજી. રાજસ્થાનથી જૈન યતિ કનક કુશળજીને ભુજ બોલાવ્યા અને એમણે લખપતજીને વ્રજભાષાનું જ્ઞાન આપ્યું. અને વ્રજભાષાની જે પાઠશાળા હતી એમાં આચાર્યો તરીકે સેંકડો વર્ષો સુધી જૈન યતિઓ જ હતા, એના આચાર્ય તરીકે. ત્યારે કહેવાતું હતું, પંડિત થવું હોય તો કાશી જાઓ અને કવિ થવું હોય તો ભુજ જાઓ. આ જતીની જનયતિનું યોગદાન હતું. એક પ્રશ્ન થાય, ગુજરાતમાં અપેક્ષાએ શાકાહારનું પ્રમાણ વધારે છે, માંસાહારનું પ્રમાણ ઓછું છે, ઝઘડા ખૂન ખરાબી અપેક્ષાએ ઘણું ઓછું છે, આનું કારણ શું? આનું કારણ છે હેમચંદ્રાચાર્ય. આના મૂળમાં છે હેમચંદ્રાચાર્ય. કુમારપાળ રાજા એની પછવાડે સિદ્ધરાજે મારા મૂક્યા હતા. 25 વર્ષ સુધી કુમારપાળ રાજા ભાગતો ફરતો હતો, એને ગમે ત્યારે જાન જવાનો ડર હતો. હેમચંદ્રાચાર્યની લલાટ જોઈ અને કહી દીધું, આ ભવિષ્યમાં રાજા થવાના છે. અને જૈન શ્રાવકોને સૂચના આપી કે આને તન મનને ધનથી મદદ કરો. આ જુઓ, આપણે કહીએ છીએ આચાર્ય, એમણે જ્યોતિષનું જ્ઞાન હતું, તો કે આ રાજા થવાના છે એને મદદ કરો. અને આપણા જૈન શ્રાવકોએ કુમારપાળ રાજાને મદદ કરી તન મન અને ધનથી. આયુષ્યના 50મે વર્ષે કુમારપાળ રાજા બન્યા, હેમચંદ્રાચાર્યને ગુરુ તરીકે સ્થાપ્યા. અને અમારી પરિવર્તનની શરૂઆત હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળ રાજાએ શરૂ કરી. પહેલું કામ હેમચંદ્રાચાર્યએ કર્યું, બે કામ કર્યા હેમચંદ્રાચાર્ય. પહેલું કામ, ત્યાં આગળ બલિ તરીકે બકરા વધેરા હતા માતાજીને પૂજા માટે, એ કામ એણે પહેલું બંધ કરાવ્યું હેમચંદ્રાચાર્ય. અને બીજું, રુદાલીવિત. રુદાલીવિત નામનો એક ટેક્સ હતો, કર હતો. રુદાલીવિત એટલે જે સ્ત્રીનો પતિ
ગુજરી જાય અને સ્ત્રીને એક પણ સંતાન ન હોય તો એ સ્ત્રીની મિલકત બધી રાજા લઈ લે. એટલે કે મહેલમાં રહેતી સ્ત્રી પણ જો નિસંતાન એનો પતિ ગુજરી જાય તો બીજે દિવસે એણે રોડ ઉપર આવી જવું પડે. રોડ ઉપર રુદન કરતી હોય, એનું નામ હતું રુદાલી વિથ. આ રુદાવિલ વિથ હેમચંદ્રાચાર્ય બંધ કરાયો, બહુ મોટું કામ કર્યું કુમારપાળ રાજાને. અને હેમચંદ્રા શ્રીમદ રાજચંદ્રે લખવું પડ્યું કે હેમચંદ્રાચાર્ય 30,000 કુટુંબોને જૈન બનાવ્યા છે. એમણે ધાર્યું હોત તો પોતાનો અલગ પંથ શરૂ કરી શક્યા હોત, પણ એમણે કીધું કે નહીં, હું તીર્થંકરનો સેવક છું, હું આ જૈન પરંપરાને આગળ ચલાવું છું. એટલે એમણે 30,000 કુટુંબોને જૈન બનાવ્યા છે. અને હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ વ્યાકરણ આજે પણ અભ્યાસ લોકો કરે છે. મોટું પ્રદાન છે આચાર્યોનું. એમના બે શિષ્ય રામચંદ્ર અને ગુણચંદ્ર. રામચંદ્રએ નાટ્ય દર્પણ નામનો ગ્રંથ લખ્યો છે જે બરોડા યુનિવર્સિટીએ પબ્લિશ કર્યો છે. આ ગ્રંથની અંદર 100 નાટકો છે, સંસ્કૃતમાં લખેલા 100 નાટકો છે. એટલે એનું નામ એક સતમ પ્રબધમ કરતું, ગુણ રામચંદ્રજીને કહેતા હતા સતમ પ્રબધમ કરતું, એ 100 સંસ્કૃતમાં નાટકો લખ્યા છે. આ કુમારપાળ રાજા ઉપર હેમચંદ્રાચાર્યનો એટલો બધો પ્રભાવ હતો એટલે ઘણા અન્ય ધર્મીઓને મનમાં રૂચતું નહોતું, મનમાં ઈર્ષા થતી હતી કે અન્ય ધર્મી જૈન ધર્મીનો રાજા પર એટલો બધો પ્રભાવ છે. ત્યારે હેમચંદ્રાચાર્ય, બે પ્રસંગોની વાત કરી, સમયની મર્યાદા છે મારા માટે. પહેલો પ્રસંગ, હેમચંદ્રાચાર્ય પહેલી વાર સિદ્ધરાજ જયસિંહને મળવા રાજ્યસભામાં ગયા. ત્યારે જૈન સાધુ હોય એટલે હાથમાં દંડ હોય ને ખભા ઉપર કંબલ હોય, શાલ હોય. એટલે એક મશ્કરી કરી, આ ગતો હેમ ગોપાલો દંડ કંબલ ઉદવહન, હેમચંદ્ર નામનો ગોવાળિયો આવી રહ્યો છે, હાથમાં દંડ છે અને ખભે શાલ રાખી છે, કે જે રાખતા હોય જૈન સાધુ. તરત જુઓ કુશાગ્ર બુદ્ધિ, કવિત્વ શક્તિ. હેમચંદ્રાચાર્ય જવાબ આપ્યો, આ ગતો હેમ ગોપાલો દંડ કંબલ ઉદવહન, સરદસન પશુગ્રામમ ચારયતી જિનવાટિકે, કે સરદસન રૂપી પશુઓના સમૂહને જિનવાટિકામાં ચરાવવા માટે હેમચંદ્ર રૂપી ગોવાળિયો આવી ગયો છે. તરત જવાબ આપી દીધો. એક વખત પુરોહિતે કાન ભંબે રહ્યા કુમારપાળના કે આપણે તો સૂર્યનારાયણની પૂજા કરીએ છીએ, સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ, અને જૈન લોકો આને મિથ્યાત્વ કહીને એની નિંદા કરે છે, સૂર્યનારાયણને માન નથી આપતા. કુમારપાળ રાજાએ પૂછ્યું હેમચંદ્રાચાર્યને કે શું તમે સૂર્યનારાયણને માન નથી આપતા? અને જુઓ શું જવાબ આપે છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય કહે છે, અમે જૈનો જેટલું સૂર્યને માન આપીએ જેટલું કોઈ દુનિયામાં આપતું નથી. સૂર્ય અસ્ત થાય પછી અમે મોઢામાં કંઈ ખાતા નથી, અને સૂર્ય ઉગે એ પછી 45 મિનિટ અમે મોઢામાં અન્ન લઈએ છીએ. અમારા જેટલું બોલો કોણ સૂર્યને માન આપીએ છે? અને શું થઈ ગયું? એટલે આપણા આચાર્યોએ કેટલા ઘણા બધા પ્રસંગો છે, મારે સમયની મર્યાદા છે અને વધારે વાત નહીં કરું હેમચંદ્રાચાર્યના. આપણે ત્યાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત છે કે જૈન સાધુ હોય એને પાઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપવું અને સાંપ્રદાયિક નિયમોનું પાલન કરવું, આ એકાંતવાદી અભિગમ છે. એવું નથી, એકાંતવાદી અભિગમ છે. આગમ સૂત્રોમાં કહ્યું છે, જો ગિલાનમ પડી હરે સો મામ પડી હરે, જે બીમારની સેવા કરે છે એ મારી સેવા કરે છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કીધું છે અધ્યાત્મસારની અંદર, જીનહી નાનુમત્તમ કિંચિત નિષિદ્ધમ વા ન સર્વથા કાર્ય ભાવ્યમ અદંભેન ઇતિ આજ્ઞા પારમેશ્વરી. એટલે શું? એકાંતે હાના તજી અન એકાંત વિચાર, એકાંતે હાના તજી અન એકાંત વિચાર, કરવા કર્મો દંભવીણ જીનવાણીનો સાર. જીનવાણીનો એક જ સાર છે કે તમારે જીવનમાં તમે સરળ બનો, બાકી આ કરો કે આ ન કરો એકાંતે કોઈ પણ વસ્તુની જીનેશ્વરોએ કહ્યું નથી. તો ત્યાં ઉપાધ્યાય યશો વિજયજીએ સિપાળ રાજાના રાસના 6ઠી ઢાળમાં 8 પ્રકારના શાસન પ્રભાવકનો ઉલ્લેખ કર્યો છે. આપણે ત્યાં તેના માન્યતા છે ને કે સાધુ માત્ર આ જ કરાય, તો કે નહીં, 400 વર્ષ પહેલાં એમણે કહ્યું છે કે આ પરંપરા ચલાવવી હોય તો તમારે 8 પ્રકારના શાસન પ્રભાવક જોઈએ. ક્યાં ક્યાં છે 8 પ્રભાવના? પહેલું, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ. બીજું, ધર્મ કથી, સારો વક્તા હોવો જોઈએ. ત્રીજું, વાદી, તર્કશાસ્ત્રમાં નિપુણ હોવો જોઈએ, કે અન્ય પરંપરાના લોકો કંઈક તમારા પરંપરા વિશે વાત કરે તેનો તાર્કિક જવાબ આપવાનો તૈયાર હોવો જોઈએ. કવિ, એક કવિ પણ હોવો જોઈએ. પછી જ્યોતિષ, જુઓ શાસન પ્રભાવક કયા છે? જ્યોતિષ. પછી તપસ્વી, તપસ્વી પણ શાસન પ્રભાવક છે. અને મંત્રવિદ્યાનો જાણકાર, સાધુ મંત્રવિદ્યાનો જાણકાર પણ હોવો જોઈએ.
અને રસાયણશાસ્ત્રી, એટલે એ જમાનામાં એમ કે પારામાંથી સોનું બનાવનાર એ વાત છે, એટલે કે રસાયણશાસ્ત્રનો પણ એ જાણકાર હોવો જોઈએ. 8 પ્રકારના શાસન પ્રભાવક હોય તો જ આપણી આ પરંપરા ચાલે. જેમણે માત્ર પોતાની આત્મસાધના કરવી છે એ ઠીક છે, એ પોતે પોતાનામાં મસ્ત રહે, પણ જેણે પરંપરા આગળ ચલાવી છે, આ સતત શાસનને આગળ ચલાવવું છે, તો એમણે કાર્ય અલગ અલગ રીતે કરવા જ પડે છે. જેમ કે એક ફેક્ટરી આપણે ચલાવવી હોય તો ખાલી માલ બનાવતા આવડે પૂરતું નથી, એનું માર્કેટિંગનું નેટવર્ક હોવું જોઈએ, એનું એડમિનિસ્ટ્રેશનનું નેટવર્ક હોવું જોઈએ, એનું પીઆરઓનું વર્ક હોવું જોઈએ, તો જ આખી ફેક્ટરી ચાલે છે. એમ આખી આ સંસ્થા, આપણે 2500 વર્ષથી આ ચાલવાની જે સાધુ સંસ્થા, એના માટે 8 પ્રકારના શાસન પ્રભાવકની જરૂર છે. હવે જૈન આચાર્ય બે કામ કર્યા મુખ્ય. પહેલું કામ, રાજ્યકર્તાઓ સાથે સંબંધ રાખી અને જૈન સંઘની સુરક્ષિત રહે, સલામત રહે, વિકસિત રહે એ કામ કર્યું. અને બીજું મોટું કાર્ય કર્યું કે ભગવાન મહાવીરની વાણીને શ્રાવકોમાં એવી ઘૂંટાવી કે પરિણામે જીવદેહના કાર્યો એ પણ જૈન આરાધનાનો ભાગ છે એ શ્રાવકોના મનમાં ઘૂંટાઈ ગયું. એટલે આપણે ત્યાં જુઓ, કીડીને કિરિયાળું પૂરવું, કૂતરાને રોટલા નાખવા, પક્ષીઓને ચણ નાખવા અને પાંજરાપોળો ચલાવવી એ કામ જૈનો કરતા હતા. આજે જૈનો દૂધાળા પશુઓ રાખતા નથી, છતાં મારે કહેવું પણ 80%થી ઉપર પાંજરાપોળોનો વહીવટ જૈનો જ કરે છે, કારણ કે આ શ્રાવકોએ ગૂંટાવી દીધું. બીજું, શ્રાવકોએ જીવ દયા અને અહિંસાના સંસ્કારો એવા ગૂંટાવ્યા જૈન ભગવંતોએ કે શ્રાવકોને જ્યારે જ્યારે દુષ્કાળ પડે, ધરતીકંપ થાય, પૂર આવે, ત્યારે લક્ષ્મીનો એને સદુપયોગ કર્યો છે. છૂટે હાથે લક્ષ્મી વાવી છે. અને આપણી પાસે ભામાશાનું ઉદાહરણ આપણી પાસે છે, જગડુશાનું બી ઉદાહરણ આપણી સામે છે. આની અસર શું થઈ? આ શ્રાવકોના અભિગમને કારણે જનસમાજની અંદર જૈનોની છાપ એક ઉમદા સમાજ તરીકે છાપ રહી. નવાબો સાથે તો સંબંધ છે જ, પણ જે મુસ્લિમ સૈનિકો પણ છે એ લોકોનો અભિગમ જૈનો પ્રત્યે પોઝિટિવ અભિગમ રહ્યો. અને એ જમાનામાં શું હતું, જૈનોની જીવન પદ્ધતિ કેવી હતી? મૂલ્યનિષ્ઠ વ્યવહાર હતો, અહિંસક જીવનશૈલી હતી, અને ગોળ અંધારામાં ખાઈએ ને તો એ મીઠો લાગે એવી વૃત્તિ હતી. એટલે દેખાડાથી દૂર હતા જૈનો, દેખાડાથી દૂર હતા, સદાચારી જીવન હતું, ઝઘડા ટંટાફિસાદથી 100 ગાઉ દૂર રહેતા હતા. એટલે એક આખી ઉમદા તરીકે સમાજ તરીકેની છાપ આચાર્યોના બોધને કારણે પડી. જામનગરના જૈનો આજથી 100 વર્ષ પહેલાં વાણમાં બેસી આફ્રિકાના જંગલોમાં જઈને દુકાનો ખોલી. એક અલગ વાત છે, એમની ત્રીજી પેઢી આજે મર્સિડીઝમાં ફરે છે, પણ એમણે દુકાનો ખોલી, 2 પાંદડે થયા. પછી એમણે શું કામ કર્યું ત્યાં આગળ? ત્યાં શાળાઓ ખોલી, હોસ્પિટલો ખોલી, બગીચાઓ બનાવ્યા, અને એક આખું ત્યાં આગળ એક જૈન સમાજની છાપ ઉમદા સમાજ તરીકે કરી. એટલે એક જણે આપણા કવિ સોભી દેસાઈ મજાકમાં કહ્યું હતું એકવાર કે ચંદ્ર ઉપર પગ મૂકનાર ગમે તે જાતિ હશે, ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકનાર ગમે તે જાતિ હશે, પણ પહેલો દુકાનદાર તો ગુજરાતી જ હશે, પણ પહેલો દુકાનદાર તો ગુજરાતી જ હશે. પરિવર્તન એ નિયમ છે. દેશ અને કાળ બદલાય છે એમ પરિવર્તન બદલાય છે. જેમ આજે આપણે જે શબ્દો વાપરીએ છીએ, મારા સાહેબ, સ્વામી, મુનિ ભગવાન, આ શબ્દો આગમ સૂત્રોમાં ક્યાંય દેખાતા નથી. આગમમાં સાધુઓ માટેનો શબ્દ છે આર્ય, આર્ય જંબુ, આર્ય સુધર્મા. સાધ્વીજીઓ માટે શબ્દ છે આર્યા. આ શબ્દો આગમ સૂત્રોમાં મળતી નથી. જો યને બદલે ઘણીવાર જ પણ બોલાય છે, એટલે કે યમુના અને જમના, યક્ષપીર અને જખપીર, એવી રીતે આર્યામાંથી આર્જા શબ્દ આવ્યો. એટલે આજે કચ્છમાં મહાસતીજો માટે આર્જાજી શબ્દ વપરાય છે. આ શબ્દોની જે પરંપરા જે છે, પરિવર્તન એ નિયમ છે. આપણે સાહેબ શબ્દ વાપરીએ છીએ કે મારા સાહેબ, આ સાહેબ શબ્દ પણ કબીર સાહેબની પરંપરામાંથી આવેલો છે. અને રવિભાણ પરંપરામાં આ શબ્દ વપરાય છે સાહેબ. અને એ લોકો કહે છે સાહેબ સબકા બાપ હૈ, સાહેબ કિસી કા બેટા નહીં, સાહેબ સબકા બાપ હૈ, સાહેબ કિસી કા બેટા નહીં, જો બેટા હો કે અવતરે વો સાહેબ કભી નહીં, જો બેટા હો કે અવતરે વો સાહેબ કભી નહીં. અત્યારના જ હમણાં જન્માષ્ટમીનો તહેવાર ગયો, વૈષ્ણવ પરંપરામાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી, હજુ આચાર્યોનું પ્રદાન તમે જુઓ આમાં, ધામધૂમથી ઉજવાય છે કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલથી બાળકો ગાતા હોય છે. આચાર્યોએ જોયું કે 4-5 દિવસ પછી જ આપણા પર્યુષણના તહેવારો આવવાના છે, તપ ત્યાગનું વાત સંયમનું વાતાવરણ છે, પછી બાળકો છે, બાળજીવો છે, એને માટે શું?
એ લોકો માટે કંઈ હમણાં જન્માષ્ટમીનો તહેવાર ગયો એટલે આચાર્યએ એક નવી પરંપરા શરૂ કરી. સાહેબ, આ પરંપરા મધ્યકાલીન યુગમાંથી આવેલી છે કે મહાવીર જન્મ વાંચન અને સપનાનું ઉતારવું. આચાર્યએ જોયું કે મારે આપણા જૈન બાળકો છે એ લોકોને માટે ઉલ્લાસ કંઈ કરવો પડશે, એટલે આખી એક પ્રથા શરૂ કરી કે મહાવીર એ દિવસે થાય. ઓહો, હમણાં જન્માષ્ટમી કે કાંઈ નહીં, આજે મારા ભગવાનનો જન્મદિવસ છે. અને એ દિવસે મીઠાઈનું જમણ હોય. બીજે દિવસે કે દેરાસરમાં કે બાળકો ભગવાન મહાવીર આજે સ્કૂલમાં ગયા છે એટલે બાળકોને નોટબુક અને પેન આપે. એટલે કેવી એ લોકોએ સાયકોલોજીકલ આપણે જો ટ્રીટમેન્ટ આપી બાળકોને કે ભાઈ એ લોકોના ભગવાનનો જન્મોત્સવ ઉજવો, કાંઈ નહીં આપણા ભગવાનનો બી આપણે હમણાં ઉજવશું. એટલે બાળકોના મનમાં હર્ષોલ્લાસ સાથે તપ ત્યાગ અને સેમના સંસ્કાર પણ ઉઠાવવાનું મોટું પગલું કર્યું છે. અત્યારના યુગ બદલાઈ ગયો છે, પરિવર્તનો તો લાવવા જ પડશે. હવે આ પરિવર્તનો માટે આચાર્યોએ શું કરવું પડે છે? જો બીજી એક સૂક્ષ્મ વાત કરું છું, મંત્રોના અવલંબન લેવા પડે છે. આ બધી આપણી પરંપરામાં મંત્રોના અવલંબન લેવા પડે છે. આ શાંતિ મંત્ર છે, વશીકરણ મંત્રો છે, પુષ્ટિ મંત્રો છે. આ મંત્રોના આચાર્યો જાણકાર હોય છે, પણ આ મંત્રોનો ઉપયોગ ક્યારે સ્વહિત માટે કરતા નથી. આ મંત્રનો ઉપયોગ ક્યારે બીજાને હાનિ પહોંચાડવા માટે કરતા નથી. આ મંત્રનો ઉપયોગ માત્ર સંઘની સલામતી માટે, સંઘના વિકાસ માટે અને સંઘ વ્યવસ્થિત ચાલતો રહે એ માટે આચાર્યો આ મંત્રોના પ્રયોગો કરતા હોય છે અને મંત્રોના જાણકાર હોય છે. આપણે ત્યાં જૈન પરંપરામાં ભદ્રબાહુ સ્વામી છે, આચાર્ય ભદ્રબાહુ, એને મંત્ર વિજ્ઞાનના આદ્યપ્રણેતા કહી શકીએ. ઓશગરમ મંત્ર એમણે આપેલી એક બહુ મોટામાં મોટી આપણે જૈન પરંપરાની ભેટ છે, ઓશગરમ મંત્ર ભદ્રબાહુ સ્વામીને. હવે જ્યારે શ્વેતાંબર મૂર્તિક પૂજક પરંપરામાં જ્યારે નવો આચાર્ય પદ તરીકે નિમાય છે ત્યારે એને એક સૂરી મંત્ર આપવામાં આવે છે. એના ગુરુ એને સૂરી મંત્રનો પટ આપે છે. એ સૂરી મંત્રના પટમાં 5 પ્રસ્થાન હોય છે, હું ડિટેલ્સમાં વાત નહીં કરું એની. 5 પ્રસ્થાન હોય છે. પહેલું પટ મહાવીર સ્વામી ગૌતમ સ્વામી, બીજું પટ સરસ્વતી માતા, ત્રીજું પટ ત્રિભુવન સ્વામીની, ચોથું પટ લક્ષ્મીદેવી અને 5મું પટ ગણી પીટક યક્ષરાજ. આચાર્યએ દરરોજ વાસક્ષેપ દ્વારા એની પૂજા અને મંત્ર દ્વારા આરાધના કરવાની હોય છે. આ ગુરુ પરંપરાના મંત્રો છે. અને એને આજે સરસ્વતી દેવીના મંત્રથી શું થાય છે, એની નિરીક્ષણ શક્તિ, પરીક્ષણ શક્તિ, વિચાર શક્તિ, વક્તૃત્વ શક્તિ, એનો આખો વિકાસ થાય છે. અને જે ત્રિભુવન સ્વામીની જે છે એને ઘણા સાધકો, જૈન સાધકો કુંડલીની સાધના તરીકે ગણે છે. એના દ્વારા આચાર્યનું તેજસ શરીર મજબૂત થાય છે. એટલે એમાં 2 શક્તિ વિકસે છે, અનુગ્રહ અને નિગ્રહ. આનો ઉપયોગ જવલે જ આચાર્યો કરતા હોય છે. એટલે મમત છેલનો પ્રસંગ તો જાણીતો છે જ બધા પાસે કે ભાઈ આચાર્યએ કેવી રીતે એનો ઉપયોગ કર્યો હતો. હવે સ્વાનકવાસી પરંપરામાં બીજ મંત્રની પરંપરા નથી જે મૂર્તિપૂજક પરંપરામાં છે, કે ઐમ, રીમ, ક્લીમ, બ્લૂમ, શ્રીમ આ બધા મંત્રો બોલાય છે મૂર્તિપૂજક પરંપરામાં. સ્થાનકવાસી પરંપરામાં પેટરબારના જૈન મુનિ એક પુસ્તક લખ્યું છે, દેવાધિદેવ નામ મંત્ર ફલાદેશ. એમાં પ્રસ્તાવના એમ લખ્યું છે કે મને સાધના દરમિયાન સૂક્ષ્મ સ્તરે થયેલી અનુભૂતિના આધારે હું તમને આ નામ મંત્રનું ફળ આપું છું. એ તીર્થંકર ભગવંતોના નામ સાથેનું જે શું શું ફળ મળે છે એનું એક પુસ્તક એમણે લખેલું છે. એટલે આ 2 પ્રકારની આચાર્યનું એક મોટું પ્રદાન છે મંત્ર વિજ્ઞાનનું. એ જમાનો હતો, મને કીર્તિ મહારાજ વાત કરતા હતા, 8-9 વર્ષની ઉંમરે એમના ગુરુ જીભ ઉપર ચાંદીની સળીમાં કેસર લઈ અને ઐમ મંત્ર લખીને આપે, ઐમ સરસ્વતી માતાનો મંત્ર, જેને પરિણામે એમના આ બધી બધી શક્તિઓ વિકસી છે. હવે આપણે વાત કરીએ કે આ આચાર્યોનું એક મંત્ર વિજ્ઞાન બી બહુ મોટું પ્રદાન છે. હાલના યુગમાં વલ્લભસૂરી મહારાજ સાહેબને આપણે યાદ કરવા જોઈએ, એણે બહુ મોટું કામ કર્યું. અત્યાર સુધી જૈન સાધુઓ સેવા, શિક્ષણ અને આરોગ્ય આ ક્ષેત્રની સ્પર્શના કરી નહોતી એમણે. વલ્લભસૂરી મહારાજ સાહેબ પહેલી વહેલા હતા જેમણે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી. ઘણા આચાર્યોએ એમનો વિરોધ કર્યો એ જમાનાની અંદર. તમે આજે 65 વર્ષની ઉપરના કોઈ સફળ જૈન વ્યક્તિને પૂછજો, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, કે મહાવીર જૈન વિદ્યાલય ન હોત તો શું થાત, તે લોકોને એક જ જવાબ હોત, જો મહાવીર જૈન વિદ્યાલય ન હોત તમે ગામડામાં પેડા હોત, અમે આ રીતે ભણી શક્યા ન હોત. આ એક બહુ મોટામાં મોટું પ્રદાન છે. બીજું પ્રદાન છે મૂર્તિપૂજક પરંપરાના ચરિત્ર વિજયજી
અને સ્થાનકવાસી પરંપરાના કલ્યાણચંદ્રજી બંને ભેગા થઈને સોનગઢમાં બોર્ડિંગની સ્થાપના કરી. એ જમાનાની અંદર ચારિત્ર વિજયજી કહેતા હતા, શ્રાવકોદ્ધાર કરો, જ્ઞાનોદ્ધાર કરો, દેરાસરોનો જીર્ણોદ્ધાર પછી કરજો, શિક્ષણ આપો, છોકરાઓને શિક્ષણ આપો. એ જમાનાની વાત કરું છું, 1925-30ની વાત કરું છું. ચારિત્ર વિજયજી મહારાજ એ સોનગઢ બોર્ડિંગની અંદર આજે પણ એ વ્યવસ્થિત ચાલે છે અને નિઃશુલ્ક રીતે રહેવા જમવાની સગવડ છે. આપણા ધનવંતભાઈ સોનગઢ બોર્ડિંગમાં જ ભણેલા અને ત્યાં આગળ ખાલી શિક્ષણ નથી, સાથે પૂજાની પદ્ધતિ, સ્વિમિંગ, દરેક બાળકે રોજ સાંજના સ્તવનો ગાવા બધું શીખવાડે છે. આ એક મોટું એમનું બી પ્રદાન હતું. બીજું એક પ્રદાન કેવું છે, આજની તારીખમાં ચંદ્રશેખર મહારાજ છે, એને પણ આપણે યાદ કરવા જોઈએ. એણે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું, કારણ કે જૈન સાધુઓ જનરલી આવી સ્પર્શ નથી કરી. એમને પોતાની જે બી એમની વિચારધારા હતી તપોવન નામની સંસ્થા ઊભી કરી. બીજું એક વાત કરી છે, વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબના સંપ્રદાયના એક મુનિ શુભ વિજયજી, જે સંપ્રદાયમાંથી છૂટા થઈ ગયા અને એમણે મસ્જિદ બંદર અને સેન્ટ્રલ રોડની વચ્ચે સર્વોદય બોર્ડિંગ 5 માળનું મકાન 1952માં બનાવ્યું. શા માટે, એમને કચ્છ સાથે કોઈ ઋણાનું બંધ હશે કે કચ્છના ગામડાઓમાં રહેલા મેટ્રિક પાસ થયેલા છોકરાઓ આગળ ભણવા માટે ક્યાં જશે, એ લોકો માટે એમણે ત્યાં બોર્ડિંગની વ્યવસ્થા કરી 1952માં. અને આજે આપણે વૃદ્ધાશ્રમની વાત કરીએ છીએ, એ જમાનામાં એમણે જોયું કે નિરાધાર આર્થિક રીતે જે નબળા છે એવા મોટી ઉંમરના જૈન વૃદ્ધો ક્યાં જશે, તો કચ્છ માંડવીમાં એમણે એક આશ્રમની પણ સ્થાપના કરી કે વૃદ્ધો ત્યાં આગળ નિઃશુલ્ક રીતે રહી શકે. અને બદ્ધેશ્વર તીર્થની અંદર જે ભોજનશાળા છે એની પણ એમણે સ્થાપના કરી. તિથલ સ્થિત બંધુ તેપટી મહારાજ સાહેબે પણ વિદેશ જઈને એક મોટું કામ કર્યું કે વિદેશોમાં લાખોની સંખ્યામાં આપણા જૈનો વસે છે, ત્યાં આગળ મંદિરોની પ્રતિષ્ઠા કરી કે એમાં આપણા જૈનોના સંસ્કાર ટકી રહે, એ લોકોને અવલંબન પૂરું પડે, એ માટે બી એમણે ખૂબ મોટા પ્રયાસ કર્યા. બીજા એક અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, દરેક બુદ્ધિશાળી જૈનોને એમના 3 પુસ્તકો, વિજ્ઞાન અને અધ્યાત્મ, આપણે આત્મનિરીક્ષણ કરશું, આત્મજ્ઞાન અને સાધના પથ અને વિપશ્યનાની પદ્ધતિ, એ વિશે એમણે જૈનોને ખૂબ માહિતગાર કર્યા. એમનું બી એક મોટું પ્રદાન છે. આપણે જોઈએ તો ભદ્રબાહુ સ્વામી, ઉમા સ્વાતીજી, સિદ્ધસેન દિવાકર, ઉપાધ્યાય યશો વિજયજી, વિનય વિજયજી, બુદ્ધિસાગરજી, ચિદાનંદજી, આ બધાનું જ ઘણું મોટું એમણે ગ્રંથો રચી રચીને બહુ મોટું પ્રદાન આપ્યું છે. પણ આ બલવંતભાઈ ઝાની વાત કરતા હતા કે મધ્યકાલીન યુગમાં 3500 સર્જકો થયા છે, એમાંથી 2200 સર્જકો જૈન મુનિઓ છે. 2200 સર્જકો જૈન મુનિઓ છે અને એમણે 62 સાહિત્યના વિષયોને સ્પર્શના કરી છે. એમાં ખગોળ પણ આવી જાય, જ્યોતિષ પણ આવી જાય, જૈન મુનિઓએ સ્પર્શના કરેલી છે. અને વિનોબાજીએ કેવું પડ્યું કે વૃક્ષમાં જેટલા પાંદડા છે એટલા ગ્રંથો જૈન મુનિઓએ રચ્યા છે. એ બળવંતભાઈ કહેતા હતા કે નરસિંહ મહેતા અગાઉના 200 વર્ષ પહેલાંની બી જૈન સાહિત્ય મળે છે, આ એમનું પ્રદાન આપણે ભૂલવું જોઈએ નહીં. આ યુગની અંદર 5 સ્થાનકવાસી સાધુઓએ એક ક્રાંતિકારી પગલાં ભર્યા. 5 સ્થાનકવાસી સાધુઓએ, પહેલું એ લોકોમાં એક સામાન્ય બાબત શું હતી, એમણે અનેકાન દ્રષ્ટિકોણ, દેહથી પર ચૈતન્ય તત્વની અનુભૂતિ, સંપ્રદાયનો ત્યાગ, આશ્રમની સ્થાપના અને એમનો મોટાનો અનુયાયી વર્ગ, આ 5 ખાસિયતો એમનામાં હતી. 5 નામ છે, સુશીલ મુનિ, સંત બાલજી, ઉપાધ્યાય અમર મુનિ, કાનજી સ્વામી અને જયંત મુનિ. સુશીલ મુનિએ તો સિદ્ધાચલમમાં 108 એકરમાં આશ્રમ સ્થાપ્યો, વિદેશ પ્રવાસ કરીને અમેરિકાના જૈનો માટેનું એક યાત્રાસ્થળ બની ગયું. સંત બાલજીએ ચીંચણમાં આશ્રમ સ્થાપ્યો અને નળકાંઠા બાલ પ્રદેશમાં ખૂબ સેવા યજ્ઞ આરપ્યો. ઉપાધ્યાયજી, અમર મુનિજી, એમની પ્રેરણાથી ચંદાસી રાજગ્રહની અંદર આંખની હોસ્પિટલ અને કચ્છમાં કોલેજો સ્થાપી. ચંદાસીનું એક વાક્ય મને બહુ ગમે છે જીનભાઈ, કે સાધુ નિષ્ક્રિય નહીં નિષ્કામ હોવો જોઈએ. સાધુ નિષ્ક્રિય નહીં પણ નિષ્કામ હોવો જોઈએ. અને અમર મુનિએ જે પુસ્તકો લખ્યા છે હિન્દી ભાષામાં, એટલું સુંદર એમણે વિવેચન કર્યું છે. એ જમાનાની અંદર એ લખે છે અમર મુનિ, આજકાલ પર્યુષણમાં ઉપાસયમાં બહુ ભીડ હોય છે. અમર મુનિના વાક્યો છે, આજકાલ પર્યુષણમાં ઉપાસયમાં બહુ ભીડ હોય છે, લોકો પરસેવે રેપઝેપ થતા હોય છે, ઇલેક્ટ્રિસિટી ન વાપરવાને કારણે ભગવાન મહાવીરની વાણી લોકો સુધી પહોંચી શકતી નથી, આ એક માનસિક હિંસા છે. ઉપાધ્યાય અમર મુનિ લખે છે આ એક માનસિક હિંસા છે. કાનજી સ્વામીએ બીજું કામ કર્યું કે
આપણા સૌરાષ્ટ્ર કે ગુજરાત કે કચ્છમાં દિગંબર મત જ્યાદા હતો નહીં. પેલ વહેલી વાર નિશ્ચયને એની વાત અને દિગંબર સાહિત્યનો પરિચય કરાવ્યો તો કાંજી મુનિએ કરાવ્યો. મૂળ સૌરાષ્ટ્રના પણ પેટરબાસ સ્થિત જયંત મુનિએ, જયંત મુનિએ ત્યાં આગળ આંખની એક મોટી હોસ્પિટલ સ્થાપી પેટરબારની અંદર, ઝારખંડની અંદર. અને સાહેબ એમની આ સાધના એટલી ઉચ્ચ કોટીની હતી, બાબાજી તરીકે પ્રખ્યાત હતા. અને ઝારખંડના જે બી ચીફ મિનિસ્ટર થાય તો પહેલાં એના દર્શન કરવા માટે બાબાજી પાસે આવે, એટલું એમણે નામ ઊભું કર્યું હતું. એટલે જૈનો વિશે આમ સમાજની અંદર આચાર્યના પ્રદાનને લીધે એટલી ઉમદા કોમ્યુનિટી તરીકેની છાપ હતી કે લોકોને બની શકે તો હેરાનગતિ ઓછી થતી હતી. શ્વેતાંબર મૂર્તિપૂજન પરંપરાઓમાં વીર વિજયજી, પદ્મ વિજયજી એમણે જે ઢાળોની રચના કરી છે, જે પૂજા કરતી વખતે ઢાળો બોલાય છે, તમે જુઓ એ ઢાળો દ્વારા તમારામાં શુભ ભાવ અને હૃદયમાં ભક્તિ તમારામાં પ્રગટે છે. એને પાછું એ ઢાળોમાં દુહા એ રીતે રહેચ્યા છે, એમાં ગૂઢાર્થ પણ છે. ધારો કે એક ઢાળ બોલાય છે, આપણે બોલાય છે સ્નાતક પૂજામાં, જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર શ્રી જીનવરને નવરાવતા કર્મ થાય ચક્ષુર, બધા બોલે છે. જેને આત્મસાધના કરી છે વિચાર કરશે આ શું કહે છે, જ્ઞાન કળશ અને સમતા રસ, એટલે કે આ તો ઠીક છે, હું ભક્તિભાવમાં રહું છું, શુભ ભાવમાં રહું છું, મારે જો શુદ્ધ ભાવમાં જવું હશે તો આત્મજ્ઞાનરૂપી કળશ મારે સાધના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડશે, ત્યારે મારામાં સમતા પ્રગટશે અને સમતા પ્રગટશે એનાથી જ મારા કર્મો નાશ પામશે. એટલે આ દુહાઓમાં બી આવી ગુઢાર્થમાં વાતો ગૂંટી લીધી છે. અને સમતા તો બહુ મોટી વાત છે. ઉપાધ્યાય યશોવીજીએ લખ્યું છે, કીકી સાર છે ચક્ષુનો, કીકી સાર છે ચક્ષુનો, ગંધ પુષ્પનો સાર, સમતા સાર ધર્મ તણો સમરો વારંવાર. સમતા ધર્મનો સાર છે. સ્થાનકવાસી પરંપરામાં લોકાશા અને કડવાશા જેમણે સ્થાનકવાસી સમાજની સ્થાપના કરી, એમણે જ્યારે શરૂઆતમાં સ્થાપના કરી ત્યારે દ્રવ્ય પૂજાનો નિષેધ કર્યો હતો, જીન બિંબનો નહીં. શરૂઆતના એમના ઉપાશ્રયોમાં એ મૂર્તિ પર રહેતી હતી જીનબિંબની. એ સ્થાનકવાસી પરંપરાના નમ્ર મુનિએ એક મોટું કામ કર્યું મારી દૃષ્ટિએ. જો આપ જે મેં જે પાંચ સાધુની વાત કરી એમણે સંપ્રદાયનો ત્યાગ કર્યો, આમણે સંપ્રદાયમાં રહીને કામ કર્યું છે. લુક એન્ડ લર્ન, લુક એન્ડ લર્ન નામની જે સંસ્થા ઊભી કરી છે જેમાં 100થી વધારે એના સેન્ટરો છે અને બાળકોને જૈન ધર્મના સંસ્કાર સાથે ખૂબ સંસ્કાર કરે છે. બહુ મોટું કામ કર્યું છે. મારા એક મિત્ર મને વાત કરતા હતા, એમની ગ્રાન્ડ ડોટર લુક એન્ડ લર્નમાં જતી હતી, એકવાર ઘરે આવી અને દાદાના પગ દબાવવા લાગી. એટલે એણે કીધું, કેમ બેટા આમ કરે છે? તો કે અમને શીખવાડ્યું છે લુક એન્ડ લર્નમાં કે ઘરે જાઓ ને તે રાતના દાદા દાદીના પગ દબાવવાના. આ જે કામ જે કરે છે સાધુઓ, બહુ મોટું કામ કરે છે મારી દ્રષ્ટિએ. એમણે બીજું ઘણું બધા સમાજ ઉપયોગી કાર્યો કર્યા છે. બીજી એક વાત કરી છે જૈન ધર્મની, ક્રિશ્ચિયાનિટી ઉપર અસર બહુ મોટી. આપણને અસરનો ખ્યાલ નથી કે એમ કહેવાય છે કે પાયથાગોરસ જે ગ્રીસમાં વિદ્વાન થઈ ગયો એ ભગવાન પાર્શ્વનાથનો શિષ્ય હતો, એ પરંપરામાં દીક્ષિત થયેલો હતો. અને હમણાં સુશીલ મુનિનું એક પુસ્તક વાંચતો હતો, એમાં એ ઉલ્લેખ કરે છે કે પાયથાગોરસનો ઉલ્લેખ દિગંબર પટ્ટાવલીઓમાં પિહિતાશ્રવ તરીકેનો ઉલ્લેખ પણ થયેલો છે. લોકો એમ કહે છે કે જીસસ ક્રાઇસ્ટે પેલેસ્ટાઇનમાં 40 દિવસના ઉપવાસ કર્યા હતા. આ વાત છે ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટીમાં. જર્મન વિદ્વાન જાજક્સ એમ કહે છે કે પેલેસ્ટાઇન એ પાલિતાણાનું અપભ્રંશ રૂપ છે. જીસસ ક્રાઇસ્ટે જૈન મુનિની હાજરીમાં પાલિતાણામાં 40 દિવસના ઉપવાસ કર્યા હતા. હવે તમે એની અસર જુઓ. આ સ્ટેટમેન્ટ છે તો આપણે એનાલિસિસ કરીએ. પહેલી વાત, જૈન સાધુની જેમ ક્રિશ્ચન પાદરીઓ બી સફેદ કપડાં પહેરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, અને જીસસનું પ્રખ્યાત વાક્ય છે, તારે ગાલે કોઈ એક તમાચો મારે તો તું બીજો ગાલ ધરજે, સામો નહીં થતો. આ અહિંસાનું સૂચક છે. ત્રીજી વાત, જૈન સાધુઓમાં જે પદવીઓ છે એ જ પદવીઓ ક્રિશ્ચિયાનિટી પાદરીઓમાં છે. આપણે ત્યાં ગચ્છાધિપતિ છે, ત્યાં પોપ છે. આપણે ત્યાં આચાર્ય છે, ત્યાં કાર્ડિનલ છે. આપણે ત્યાં ઉપાધ્યાય છે, તેને ત્યાં બિશપ છે. આપણે ત્યાં સાધુ છે, તેને ત્યાં ફાધર છે. આપણે ત્યાં સાધ્વી છીએ, આપણે ત્યાં નન છે. આ જુઓ પદવી જૈનને એની મળતી. હવે મંદિરોની વિશે વાત કરીએ. જૈન મંદિર, આપણે ત્યાં તીર્થ છે, તેમને ત્યાં કેથેડ્રલ છે. આપણે ત્યાં દેરાસર છે, તેમને ત્યાં ચર્ચ છે. આપણે ત્યાં ઘર દેરાસર છે, ત્યાં ચેપલ છે. આપણે ત્યાં ગુરુ મંદિર છે, ત્યાં બેસિલિકા છે. એટલે આ જૈન આચાર્યોની કેટલી મોટી અસર હશે જૈન સાધુઓ ઉપર. હવે છેલ્લે મારે એક વાત કરવી છે.
આજની પરિસ્થિતિની. આ જૈન સાધુ હવે આમાં પ્રદાન આપવું પડશે એવું મને લાગે છે. એટલે 10 મિનિટ છે હજી, આ સાધુ આ પ્રદાન આપવું પડશે એવું લાગે છે. કે આજની પરિસ્થિતિ કેવું, કેમ કહી શકીએ, ક્યાં છે મીઠા માનવી, ક્યાં છે મીઠા ધાન, ક્યાં છે મીઠા માનવી, ક્યાં છે મીઠા ધાન, અવસર્પિણી કાળતણા દેખાય છે નિશાન. આજે જોઈએ છે તો શું થઈ રહ્યું છે, આજે જૈન પરંપરા આટલી આપણી ટકી રહી, આજે મોટા શહેરોમાં આર્થિક રીતે સમૃદ્ધ જૈન કુટુંબમાં અપરિણીત કે પરિણીત યુવાન જૈન કન્યાઓને તમે જુઓ શું થઈ રહ્યું છે ત્યાં આગળ. વોટ્સએપ પર સમય પસાર, સેલફોન પર વાતચીત, શોપિંગમાં જવું, રેસ્ટોરન્ટમાં ખાવા જવું, ઘરમાં કૂક છે, નોકરો છે, ડ્રાઈવરો છે, રસોડામાં રસ નથી રહ્યો, શીખવાની ઈચ્છા નથી, આ બધું જોઉં છું. સવારના રાતના સુવાનું મોડું છે, સવારના ઉઠવાનું મોડું છે, આહારશાસ્ત્રમાં રહેવો રસ નથી રહ્યો. રુચિતા દિવેકર કહે છે આહારશાસ્ત્રી કે ફૂડ માટે ત્રણ પ્રકારનું, ફૂડમાં ત્રણ ક્વોલિટી હોવી જોઈએ, ઇટ શુડ બી સિઝનલ, ઇટ શુડ બી રિજનલ, ઇટ શુડ બી ટ્રેડિશનલ. સિઝનલ હોવું જોઈએ કે કેરીની સિઝન હોય તો કેરી ખવાય, હવે કોલ્ડ સ્ટોરેજનું ન ખવાય. રિજનલ હોવું જોઈએ, પંજાબમાં પરોઠા ખવાય તો ચેન્નાઈમાં ઇડલી ખવાય. અને ટ્રેડિશનલ, આપણી દાદીઓ અને આપણી નાનીઓ જે ખોરાક ખાતી હતી એ ખોરાક આપણે ખાવો જોઈએ. આ વસ્તુ કોઈ યુવાન માં સ્વીકારતું નથી. શું અસર થઈ ગઈ છે? અને પંડિત શુક્લાજી કહેતા હતા, પંડિત શુક્લાજીએ લખ્યું છે કે આજે આખા વિશ્વની અંદર જો તપની પરીક્ષા લેવામાં આવે, ખાસ કરીને ઉપવાસ અને આયંબિલની, તો જૈન સ્ત્રીઓ પહેલે નંબરે આવવાની છે, પહેલી જ વાત. અને આપણું આજે પરંપરા ટકી રહી છે જૈન સ્ત્રીઓને લીધે. પુરુષો આડે માર્ગે ગયા હશે, પણ સંસ્કારની જ્યોત, સદાચારની જ્યોત, ધર્મની જ્યોત આ સ્ત્રીઓએ જાળવી છે. અને આ સ્ત્રી સંસ્થા ઉપર આજે કુઠારાઘાત થઈ રહ્યો છે, આપણે એની પર વિચારવું પડશે. કચ્છી ભાષામાં છે ને, બાજરીનો રોટલો હોય કે ઘઉંની રોટલી હોય એ માટે શબ્દ વપરાય છે માની. એને કહેવાય કે માની તો મીઠી હોય. માની એટલે શું? માની એટલે કે માના હાથની, પેલો ને છેલ્લો અક્ષર બનાવીને માની. એ મીઠી જ હોય, પણ આજે આપણે ખેત સાથે કહેવું પડે કે 8 વર્ષથી નીચેના બાળકો છે સુખી કુટુંબોમાં, એમણે માની ખાધી હોતી નથી. રસોઈઓ રસોઈ બનાવે છે, નોકરાણી ખવડાવે છે. એટલે શું કે જેણે માની ખાધી નથી એની પાસેથી શ્લેષ અલંકાર ઉપયોગ કરું છું કે માની ચાકરીની અપેક્ષા કેવી રીતે રાખી શકશું આપણે. એટલે હવેના યુગમાં મા સતીજીએ આગળ આવવું પડશે. હવે જુઓ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરંપરાની અંદર આજે પણ એ લોકોના ઘરમાં ઠાકોરજીને ભોગ ધરાવે તો સ્ત્રીઓએ ભોગ બનાવવો પડે, અને રસોડામાં નાયા વિના જવાય તો અભડાઈ જવાય એ માન્યતાને કારણે સ્ત્રીએ વહેલું ઉઠવું પડે છે, રસોઈ બનાવવી પડે છે. કેવું સુંદર આયોજન કર્યું છે કે ધર્મને નામે કે સ્ત્રીઓ વહેલી ઉઠે ને રસોડામાં રસ લે. મને એમ લાગે છે કે આપણે આ યુગમાં સાધુ સંસ્થાએ આગળ આવવું પડશે, ખાસ કરીને મા સતીજીએ શિબિરો ગોઠવવી પડશે, એ લોકોનું જીવન સંસ્કારયુક્ત બને, વ્યસનથી વિમુક્ત બને. અને રસોઈ કરવી એ ઉતરતું કામ નથી એવી ભાવના એ મનમાં ગૂંટાય અને એવા સંસ્કાર ગૂંટાય એ માટે એટલું કરશે તો બહુ મોટું પ્રદાન કરશે. આ બધા આચાર્યોની આપણે બાહ્ય પ્રવૃત્તિઓની વાત કરી. હવે આચાર્યોએ પોતે કેવું હોય કે અમારી આંતરિક સ્થિતિ શું છે, આ આચાર્યોની આંતરિક સ્થિતિ શું છે એ માટે કેવું હોય તો આચાર્ય શું કહે એ છેલ્લી કવિતા દ્વારા મારું વક્તવ્ય પૂરું કરું છું. અમારે દેશ કેવા, અમારે વિદેશ કેવા, અમે પ્રવાસી પારાવારના. અમારે દેશ કેવા, અમારે વિદેશ કેવા, અમે પ્રવાસી પારાવારના. આપણે પરિવારના છીએ એ પારાવારના છે. સંતરી સૂતેલા ત્યારે અમે અખંડ જાગ્યા, સંતરી સૂતેલા ત્યારે અમે અખંડ જાગ્યા, કોટડા કૂદીને ભાગ્યા અમે કેદીના કારાગારના. સંતરી એટલે કે મન, મન સૂતેલું હતું એટલે આત્મસાધના દ્વારા મનનો વિલય થઈ ગયો હતો. બાકી નિદ્રામાં બી મન સૂતેલું હોય, પણ અમે અખંડ જાગૃત હતા, જેને કૃષ્ણમૂર્તિ ચોઇસલેસ અવેરનેસ કહે છે. સંતરી સૂતેલા ત્યારે અમે અખંડ જાગ્યા, અને દેહરૂપી કોટ, હું દેહ છું એ ભાવથી કૂદીને અમે ભાગી ગયા, અમે આ દેહમાં બંધાયેલા કેદી નથી. સંતરી સૂતેલા ત્યારે અમે અખંડ જાગ્યા, કોટડા કૂદીને ભાગ્યા અમે કેદીના કારાગારના. અમે પંખેરું પ્યાસી ઉડ્યા અંધાર વિંચી, અમે પંખેરું પ્યાસી
ઉડ્યા અંધાર વિંજી, પાંખિયું પ્રકાશ બીંજી, અમે કિનાર તેજલ ધારના, અમે કિનાર તેજલ ધારના. અમે એવા પક્ષી છીએ, અમારે પરમ તત્વ પામવાની પ્યાસ છે. અમે આ કર્મ સંસ્કાર વાસનાથી અંધારમાંથી ઉડી ઉપર જઈએ છીએ, ને ચૈતન્ય તત્વના તેજથી અમારી પાંખ ભીંજાઈ ગઈ છે, જાણે અમે તેજના કિનારે સ્થિત થઈને બેઠા છીએ. એટલે અમે પંખેરું પ્યાસી ઉડ્યા અંધાર વિંજી, પાંખિયું પ્રકાશ બીંજી, અમે કિનાર તેજલ ધારના, અમે ભજનિક ભારે, અમારે તે એક તારે, રણકે છે રામ જ્યારે, અમારે આનંદ અપરંપારના, અમારે આનંદ અપરંપારના. એટલે કે અમારા રોમે રોમમાંથી તો અજપા જપ ગૂંચે છે, ને અમે આનંદમાં મસ્ત છીએ. બસ મારે છેલ્લે એટલું જ કહેવું છે, મારા તમારા આપણા સૌના જીવનમાં આવો અપરંપાર આનંદ પ્રગટે એવી તીર્થંકર પ્રભુને અને પથ દર્શક ગુરુને પ્રણામ કરીને મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું. જૈન શાસનમાં આચાર્યના પ્રદાન વિશે સુરેશભાઈ પાસેથી આપણે સાંભળ્યું. આપણે સૌ જાણીએ છીએ કે ચતુર્વિધ સંઘના ચાર બહુ મહત્ત્વના મિનારાઓ છે, શ્રમણ, શ્રમણીઓ, શ્રાવક અને શ્રાવિકા. એમાં જે આચાર્યની આખી પરંપરા છે એના વિશેનો આખો ઇતિહાસ, પાઠ પરંપરાનો ઇતિહાસ અને ઇતિહાસ સાથે આચાર્યોએ કેવી કુશળ બુદ્ધિ દર્શાવી, એ કુશળતાની સાથે પોતાના મહાવીરની વાણીને જીવંત રાખવાનો, શાસનને જીવંત રાખવાનો માટે કેવા કેવા કાર્ય કર્યા. તો બહુ સરસ રીતે એમણે કીધું કે એક તરફ આચાર્યો રાજસત્તા સાથે જોડાણ રાખે છે, હેમચંદ્રાચાર્યએ કુમારપાળને સમજાવીને જીવદયા, પશુહિંસાને રોકાવી, બીજી તરફ જૈન જે શાસનના કેટલાક કાર્યો હતા એ પણ કરાવતા ગયા, તો બીજી તરફ એ સંઘને પણ જાળવે છે આચાર્યો, સંઘ પ્રત્યે પણ પોતાની પૂરેપૂરી નિષ્ઠા ભજવે છે, તો ત્રીજી તરફ શ્રાવકને યોગ્ય રસ્તો પણ દર્શાવે છે, શ્રાવક શંકા ન કરે અને શ્રાવકને પૂરી શ્રદ્ધાથી પોતાના શાસનને સમર્પણ કરવાનું મન થાય, તો એ પણ આચાર્યોએ કઈ રીતે કરતા ગયા. અને એ જ આચાર્યો સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા જાય છે. તેમણે કીધું કારણ કે મંત્રબળ, જ્યોતિષબળ અને દવાબળ એ ત્રણ બહુ મહત્ત્વની વાત છે રાજસત્તાને પ્રભાવિત કરવા માટે. સુરેશભાઈના વક્તવ્યમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આપણા આચાર્યોએ આ ત્રણ શક્તિઓનો ઉપયોગ શા માટે કર્યો, કારણ કે રાજસત્તા સાથે સારું સંધાન રહે, એ લોકોને પ્રભાવિત કરી શકાય, અને એ દ્વારા મૂળ હેતુ શું છે, તો કે જૈન શાસનની હું પ્રભાવના કરી શકું, જૈન શાસનને ટકાવી શકું, એની વાત એમણે બહુ સરસ રીતે કરી. ત્રણેક મુદ્દાઓ બહુ સરસ રીતે ઉભરાયા એવા એમના વક્તવ્યમાં. એમણે કેટલાક સ્થાનકવાસી પરંપરાના સાધુઓનો પણ ઉલ્લેખ કર્યો, જે સ્થાનકવાસી પરંપરાના સાધુઓએ સમાજલક્ષી કેટલાક બહુ મહત્ત્વના કામો કર્યા છે, સંત બાલજી કે કાંજી સ્વામી કે પછી અમર મુનિ, અને અમર મુનિનું તો કોટેશન પણ એમને મૂકી આપ્યું. પણ આપણા મનમાં સતત એક હોય છે કે આપણે સામાજિક કાર્યો કરતા નથી, તો એ વાતને આજે સુરેશભાઈએ તોડી છે કે બોર્ડિંગ હોય કે પછી શિક્ષણ હોય કે અન્ય કોઈ પણ કાર્ય હોય, એ પણ જૈન શ્રાવક સતત આચાર્યોની દોરવણી મુજબ, આચાર્યોના માર્ગદર્શન મુજબ કરતા રહે છે. તો એક આખો ઇતિહાસ કદાચ 12મી સદીથી લઈને 21મી સદી સુધીનો 800-900 વર્ષનો ઇતિહાસ સુરેશભાઈએ બહુ સરસ રીતે આપણને તારવી આપ્યો, અને એના માટે આપનો ખૂબ જ આભાર તો માનું જ છું, પણ આપ પ્રત્યે મારું ઋણ અદા કરું છું કે ઋણ વ્યક્ત કરું છું. સુરેશભાઈ, આપનું વક્તવ્ય બહુ જ સુંદર રહ્યું છે, અને આપ સૌને વિનંતી કે તાળીઓના ગડગડાટથી એમને ઇતિહાસના જે પાના આપણી સમક્ષ ખોલી આપ્યા, એના માટે માત્ર જૈન યુવક સંઘ નહીં, પરંતુ સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ, જૈન સોશિયલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટર, આ બંને સંસ્થાઓ આ વખતે અમારી સાથે જોડાઈ છે પર્યુષણ વ્યાખ્યાન માળામાં. તો એ ત્રણેય વતી હું આપનો આભાર માનું છું. અનહદની બાનીના લેખક, મરમના મલકના લેખક, અસીમને આંગણેના લેખક અને આંબેલની ઓળીના લેખક, આપની સાધના અમને સતત આ જ રીતે મળતી રહે અને એના ફળ અમને મળતા રહે, એના માટે અમે આભાર. હવે આગળની વિધિ માટે હું નીતિનભાઈને વિનંતી કરીશ કે નીતિનભાઈ આગળની વિધિ વિશે જાહેરાત કરજો. આજે આપણી વચ્ચે જૈન ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાજી અહીંયા પધાર્યા છે, એમને 2 મિનિટ એમના આશીર્વાદ આપવા વિનંતી કરું. આપણે સૌ તાળીઓથી બધાવી લઈએ.
मुंबई जैन युवक संघ द्वारा आयोजित इस 84वीं पर्युषण व्याख्यान माला में आज आप सबके दर्शन करने को मौका मिला। आदरणीय नितिन भाई, सेजल बहन, जगदीश भाई जवेरी और जो दो बहुत ही सुंदर, प्रभावी और धर्म ज्ञाता ऐसे वक्ता सुरेश भाई गाला और डॉक्टर नरेश वैद्य, इन दोनों के बीच के अंदर मैं खाली फिलअप गैप करने के लिए एक मिनट के लिए खड़ा हुआ हूँ। मैं केवल इतना समझ सकता हूँ कि एक छोटी सी दो मिनट की कहानी कहकर मैं अपनी बात समाप्त कर दूँगा। वो कहानी आप सब ने सुनी है, मैंने भी सुनी है और वो कहानी इस तरीके की है कि एक बार जंगल में आग लग गई, सारे जानवर भागने लग गए। उस समय एक चिड़िया अपनी चोंच से जंगल के तालाब से पानी ले लेकर आग बुझाने लगी। जानवर उस पर हंसने लगे, चिड़िया तू पागल हुई है, इतनी बड़ी आग तेरे चोंच के पानी से कब बुझेगी, चल तू भी हमारे साथ चल और अपनी जान बचा। उस समय जो चिड़िया ने जवाब दिया वो जवाब ये था कि ये जंगल मेरा संसार है, मेरा जीवन है, आग बुझे के न बुझे मेरा काम है पूरे प्राणपण से प्रयास करना। ये अलग बात है कि चिड़िया की बात सुनकर बाकी जानवर भी लौट पड़े, किसी ने पूंछ से, किसी ने सूंड से पानी बुझाने का प्रयास किया और वो जंगल की आग बुझ गई। आज धर्म के काम में आग लगी हुई है, संस्कारों में आग लगी हुई है, विचारों में आग लगी हुई है और उस समय जैन युवक संघ की तरफ से जो ये काम हो रहा है वो चिड़िया की चोंच की तरह आग बुझाने का काम हो रहा है, क्योंकि ये हमारा संसार है, हमारा जीवन है। आगे जाकर क्या होगा इस परिणामों की चिंता किए बिना मैं मेरा कर्तव्य पूरे तन मन से पूरा करूंगा। मैं इन सारे आयोजकों का मन से अभिनंदन करने के लिए यहाँ पे इंद्रमल जी कोठारी मेरे मित्र, जब उन्होंने बताया तो मैं उनके साथ में आया। मैं केवल आपसे इतना ही कह सकता हूँ कि आज आप जो यहाँ पर इतनी बड़ी संख्या में उपस्थित हैं ये उस आग बुझाने के प्रयास को आपका समर्थन है और इस समर्थन में यदि समाज आगे आएगा तो फिर वो दोनों लौट कर आ जाएंगे कि जब राजा महाराजा अपने राजपाट त्याग कर साधु का वेश स्वीकार करते थे और हजारों धर्म उस समय भी भारत के अंदर थे पर जैन धर्म का पद स्वीकार करते थे, वापस वो दिन देखने को आए और भारत के अंदर वापस धर्म की स्थापना हो। इन्हीं शुभकामनाओं के साथ में जय जिनेंद्र। अपनी वच्चे सारिकाबेन मेहता अहीं पधार्या छे। हमणां जे समेत शिखर में विवाद थई रह्यो छे एना माटे एमने बे वात करवी छे, साधु भगवान थकी पण एमने कहेवामां आव्युं छे, तो आपणे एमने बे मिनिट आपीए। सारिकाबेन मेहता। હું વધારે કંઈ નહીં કહું, મંગલ પ્રભાતજીએ જે વાત કરી કે આપણે ચકલીએ જેવું કામ કર્યું, બસ એ જ કામ હું કરી રહી છું અત્યારે આપણા તીર્થની રક્ષા માટે। શિખરજી ઉપર તમને બ્રીફલી એક ડિટેલ કહી દઉં કે ગવર્મેન્ટ ત્યાં, સોરી મંગલજી, પણ ગવર્મેન્ટ ત્યાં ટુરિસ્ટ સ્પોટ તરીકે એને ડેવલપ કરવા માગે છે, કારણ કે એ જે છત્તીસગઢનો ઝારખંડનો એરિયા બહુ પછાત છે, એમાં કંઈ ખોટું નથી કે એને ડેવલપ કરે, બધું કરે, વાત સાચી છે, પણ એમાં અમારા જૈનોની લાગણીઓને દુભાય એવું કંઈ ના કરે તો ઘણું સારું થશે। કારણ કે શિખરજી, જ્યાંથી આપણા 20-20 તીર્થંકરો નિર્વાણ પામ્યા છે, જે આપણા માટે કલ્યાણક ભૂમિ છે, એ વિસ્તાર એ લોકો લઈ અને ત્યાં બધું ડેવલપમેન્ટ કરવા માગે છે। હવે ટુરિઝમ આવે એટલે એની સાથે ઘણા ઇવિલ્સ આવે, લાઈક એલ્કોહોલ છે કે નોનવેજ છે કે એ બધું, વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ અવર રિલિજિયન। સો એને ધ્યાનમાં રાખીને એ કંઈક રસ્તો કાઢે તે માટે અમે એક ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, ઓનલાઈન પેટિશન્સ સાઇન કરી રહ્યા છીએ, જેમાં અમને આપ બધાનો સહકાર જોઈએ છે। તો અમે અહીંયા હોલની બહાર વેઇટ કરશું, તમે બધા જ્યારે નીકળો તો પ્લીઝ અમને બુકમાં તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપશો તો અમે તમારા બધા વતી એ પેટિશન્સ ફાઇલ કરશું, અને જો તમને ફાવ્યું હોય તો એક્ચ્યુઅલ ફોર્મ પણ તમને પહોંચશે એઝ એન વેન, તો એ એક્ચ્યુઅલ ફિઝિકલ ફોર્મ્સ પણ સાઇન કરજો અને તમારો એમાં સહભાગ છે, સહકાર છે અમને, તે દર્શાવજો। ધન્યવાદ। અને આઈ વુડ લાઈક ટુ થેન્ક નિતિનભાઈ એન્ડ ઓલ ધ ઓર્ગનાઇઝર્સ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ એડ્રેસ યુ, થેન્ક યુ સો મચ। મંગલ પ્રભાતજીને એક બે મિનિટ આ વિષય માટે કહેવું। મેં ડિસ્ટર્બ નહીં કરુંગા, પર ચૂંકી આપને મેરે કો બોલા કે સોરી, ઇસલિયે મેં આપકો ક્લેરિફાઈ કરના ચાહતા હું કે મેરી ઓકાત કેવલ ઇસલિયે બની કે મેને એક જૈન માં કે કોક સે જન્મ લિયા
और मैं भाजपा का सदस्य बहुत बाद में हूँ, पहले जैन हूँ, इसी भावना से इस पर आया हूँ। और आप निश्चिंत रहिए, जब ये लड़ाई शुरू होगी तो लड़ने वाले सबसे आगों में मैं भी आपके साथ में रहूँगा, और नितिन भाई और आप जो कहेंगे वो सारा काम करूँगा और मन से करूँगा। अंगल जी आपका धन्यवाद। अभिन आज ना बीजा वक्ता नरेश भाई वैद એમનો પરિચય તો સેજલબેન આપશે, પણ સેજલબેનની જે બુક બહાર પડી છે એની અંદરનો જે તમે જો પ્રસ્તાવના વાંચો તો નરેશભાઈએ પ્રસ્તાવના એટલી સુંદર રીતે કરી છે, હું તો એટલા માટે આભારી છું નરેશભાઈ કે જે તંત્રી મંત્રી અમને યુવાન મળ્યા છે અને એની પ્રવાસ ભીતરનો જેવું પુસ્તક છે એની અંદર તમે આવી સુંદર રીતે એકદમ સુંદર રીતે અને બહુ ભીતરમાં જઈને તમે એની પ્રસ્તાવના લખી છે માટે તમારો ખૂબ ખૂબ આભાર। હવે તમને જ સેજલબેન તમને જ હવે પરિચય આપવા માટે હું વિનંતી કરું।